મહાવિષ્ણુએથી દ્રષ્ટિ કાઢે અને એને કેરી આઉટ કરે શિવજી. એટલે શિવજી માયા સાથે જોડાયેલા છે. બ્રહ્મસંહિતામાં અને ભાગવતમાં એનો વર્ણન છે. તો ભગવાન કેવી રીતે ગર્ભધારણ કરે છે? શિવજીના માધ્યમથી. પણ દ્રષ્ટિને બહાર ભગવાન કાઢે, પણ લઈ જાય કોણ? જેવી રીતે હવા હોય, એક ફૂલ હોય સારો, અહીંથી હવા લઈ જઈને આપણા નસકા સુધી કોણ પહોંચાડે છે? હવા પહોંચાડે છે. પણ એ સુગંધ કોણ કાઢે છે? એ ફૂલ કાઢે છે. એ રીતે દ્રષ્ટિ કાઢે ભગવાન બધા જીવોને ભગવાન, પણ એ જીવોને પ્રકૃતિ સુધી કોણ લઈ જાય? શિવજી. તો ભગવાનનો એક અવતાર છે જે ગ્લાન્સ કરે અને એનાથી આખો જે મહત્તત્વ છે એ સક્રિય થાય અને પછી સૃષ્ટિનું સર્જન શરૂ થાય. આ બહુ જ ઊંડાણપૂર્ણ વિષય છે. આપણે એને ફરી આગળ કોઈ બીજા કોર્સમાં ડિટેલમાં સમજીશું. પણ આ શ્લોકમાં ભગવાન એવું કહે છે કે બ્રહ્મ નામનો સમગ્ર ભૌતિક પદાર્થ એટલે મહત્તત્વ એ જન્મનો સ્ત્રોત કહેવાય. સ્ત્રોત જે રીતે માનો ગર્ભ છે એ બાળકના જન્મનો સ્ત્રોત કહેવાય. સ્ત્રોત કારણ નહીં, કારણ તો પેલો પુરુષ છે જેને ગર્ભધારણ કર્યું છે. એમ તો સ્ત્રી કારણ નથી, માધ્યમ છે. છેલ્લા પ્રભુપાદજી આ શ્લોકના ભાવાર્થમાં ઉદાહરણ આપે છે. ઘણી વખત આપણે જોઈએ છે વિચ્છી, વિછણ. વિછણ ઈંડા ક્યાં મૂકે છે? ખેતરોમાં કે ઘાસમાં, એવી જગ્યાએ. તો આપણે કહીએ કે જોજો આ ઈંડા કંઈથી જન્મ્યા છે, આ વિછણ કંઈથી જન્મી છે? આ ઘાસમાંથી. પણ એ ઘાસ છે એનો જન્મનો કારણ નથી, માધ્યમ છે. એ વિચ્છીએ ઈંડા મૂક્યા તારે એ ઈંડા પેલા ઘાસમાંથી મોટા થયા છે. પણ ઈંડા મૂકે નહીં તો ઘાસ એના જન્મનો સ્રોત ના કહેવાય, કારણ ના કહેવાય. સ્રોત કહેવાય, માધ્યમ કહેવાય, કારણ ના કહેવાય. કારણ કોણ કહેવાય? વિચ્છી જે ઈંડા મૂક્યા અને પેલો સ્રોત ત્યાંથી એ જન્મ્યા છે, એ વસ્તુ સાચી છે. એવી રીતે માસ એ માધ્યમ કહેવાય, પણ પુરુષ છે એ મુખ્ય કારણ કહેવાય. આ બહુ અગત્યનું છે. ફિલ્મ તો જીવોની જે બધી ઉત્પત્તિ છે એ ઉત્પત્તિનું કારણ પ્રકૃતિ નથી, મૂળ કારણ કોણ છે? ભગવાન છે. ભગવાન ગર્ભધારણ કરે તારે પછી એ જન્મ શક્ય બને છે બધા જીવનો, એના વગર બનતો નથી. એટલે નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કહેશે કે હું સર્વ જીવોનો શું છું? આદિપિતા છું. સર્વ જીવોનો આદિપિતા છું. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કહેશે સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સંભવંતિ યાઃ તાસાં બ્રહ્મમહદ્યોનિઃ અહં બીજપ્રદઃ પિતા. હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વયોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. આ ચોથા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે દરેક જીવનો, સર્વ જીવનો આદ્ય પિતા હું છું. આદ્ય પિતા સર્વ યોનિસુ કૌંતેય, સર્વ યોનિસુ એ ટુ ઝેડ યોનિ આવી ગઈ એમાં. પશુ પક્ષી, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જેટલા બી જીવો છે, સર્વ શબ્દ વાપર્યો છે. સર્વ એમાં કાંઈ કોઈ પણ બાકી ના રહે, મચ્છર બી બાકી ના રહે. કોંતે મૂર્તયા સ્વરૂપો, સંભવિતયા સંભવિત છે, પ્રકટ થાય છે યોનિઓ. તાસામ બ્રહ્મા, બ્રહ્મ નામનો મહદયોનિ, આ જે ભૌતિક પદાર્થ ભૌતિક પ્રકૃતિ છે એના માધ્યમથી. અહમ બીજ પ્રદ પિતાહા, અહમ બીજ પ્રદ પિતાહા, હું બીજ પ્રદાન કરનારો પિતા છું. ભૌતિક પ્રકૃતિ માધ્યમ છે, પણ અલ્ટિમેટ એ બીજ પ્રદાન કરનારો પિતા કોણ છું? હું છું. તો દરેક જીવોના આદિ પિતા કોણ છે? ભગવાન કૃષ્ણ છે. દરેક સર્વ યોનિસુ કૌંતેય એ ટુ ઝેડ, જેમાં કોઈ બાકી ના રહે, એક્ચુઅલી કોઈ બાકી ના રહે. આ બહુ મહત્વપૂર્ણ છે. હવે આપણો વિષય બદલાય છે 5 થી 9, કે આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો છે એ કેવી રીતે જીવને બાંધે છે. નેક્સ્ટ શ્લોકમાં, શ્લોક સંખ્યા 5માં પણ એનો જ વર્ણન છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો છે એ આપણને કેવી રીતે બાંધે છે, એનો વર્ણન છે. અધ્યાય 14 પ્રકૃતિના 3 ગુણો, શ્લોક 5 થી 9, વિશે શુદ્ધ જીવને ગુણો કેવી રીતે બાંધે છે. સત્વમ રજસ્તમ ઇતિ
गुणाः प्रकृति संभवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्। भौतिक प्रकृति त्रण गुणोनी बनेले छे, ते छे सत्वगुण, रजोगुण तथा तमोगुण। ज्यारे सनातन जीव प्रकृतिना संसर्ग मा आवे छे, त्यारे हे महाबाहु अर्जुन ते आ गुणोती बद्ध थई जाय छे। आ पांचमा श्लोक मा भगवान कृष्ण समझावे छे कि आ भौतिक प्रकृतिना संपर्क मा ज्यारे जीव आवे तो एने केवी रीते बांधे छे, अने आ भौतिक प्रकृति सानी बनेली छे। तो भगवान कहे छे सत्वम रजसा तमा इति गुणा प्रकृति संभवा। आ प्रकृति त्रण गुणोनी बनेली छे। आ जे पोटल भौतिक प्रकृति छे, सत्वगुण, रजोगुण અને તમોગુણ, ઇતિ સંભવા, એનાથી ઉત્પન્ન થયેલા છે આ ત્રણ ગુણ ભૌતિક પ્રકૃતિ। ની બધંતી બાંધે છે મહાબાહો, હે મહાબાહુ દેહે દેહિનમ આવમ। આ અવિનાશી જીવને, સનાતન જીવને, જેવો જીવ ભૌતિક પ્રકૃતિના પંજામાં આવે છે, સકંજામાં આવે છે, પકડમાં આવે છે, તો ત્રણ ગુણ એને શું કરે છે, બાંધી લે છે। હવે પ્રશ્ન ઊભો થાય કે જીવ આ પ્રકૃતિના ગુણોમાં કેવી રીતે આવ્યો, મૂળ એકવાર આવ્યા અને પછી આપણે જન્મ મૃત્યુના ચક્રમાં ફરી એ વસ્તુ અલગ થઈ ગઈ, પણ મૂળે કેવી રીતે આવ્યો? કેમ કે જીવ તો કમ્પ્લીટ શુદ્ધ છે, એની ચેતના કમ્પ્લીટ સતચિત આનંદ છે, તો આ દૂષિત થઈ કેવી રીતે અને આવ્યો કેવી રીતે એના સંપર્કમાં? તો જેવી રીતે પાણી હોય, વરસાદ પડતો હોય, એના પર થાળી લઈને ઊભા રહી જઈએ ધાબા ઉપર તો એ એકદમ શુદ્ધ પાણી, પણ જેવો જે પાણી શું થાય નીચે પડે તો કાદા જોડે મિક્સ થઈ જાય, માટી જોડે મિક્સ થઈ જાય, ગંદો થઈ જાય, એને પછી ફિલ્ટર કરવું તો બહુ બધો ટાઈમ લાગે, કાદવને કેટલો બધો ટાઈમ લાગે ફિલ્ટર કરતાને। સાદા પાણીને પણ આપણે ફિલ્ટર કરીને પીવીએ, એનો જે રસ છે, એની જે પ્યુરિટી છે, તો પછી કાદવને તો કેટલો ટાઈમ લાગે। એવી જ રીતે જીવ એકવાર એના સંપર્કમાં આવી ગયો પછી આ ત્રણ ગુણો એને એટલો બધો કાદવ જેવો કીચડ કરી નાખે ને એના મગજને, કરોડો વર્ષો લાગી જાય એને શું કરવા, ફિલ્ટર કરતા। પણ આપણો મૂળ પ્રશ્ન એ રહ્યો કે આવ્યો કેવી રીતે, તો ભોગવાની ઈચ્છા કરવાની, એને ભોગ કરવું છે જીવને। ભગવાને અનંત કોટી બ્રહ્માંડો બનાવ્યા છે એ જીવને માટે બનાવ્યા છે, જીવને ઈચ્છા છે શું કરવાની, ભોગ કરવાની। કેવી ભોગ કરવાની? ભગવાનથી સ્વતંત્ર રહીને ભોગ કરવાની, એમની પોતાની જે સ્વતંત્રતા આપી ભગવાને એનો શું કર્યો, દુરુપયોગ કર્યો જીવોએ। દાખલા તરીકે આપણે આપણા છોકરાને 5 રૂપિયા આપીએ જ્યારે એ સ્કૂલ જતો હોય, શાના માટે, ભૂખ લાગશે તો કંઈ બિસ્કિટ છે ચોકલેટ ખાશે, પણ એ છોકરો પિક્ચર જોવા જાય તો એને શું કર્યો, એને પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો। જીવને એક લિમિટ સુધી સ્વતંત્રતા આપવી જ પડે, આપણા છોકરાને એકદમ બંધનમાં ના રાખી શકે, એકદમ બસ આમ જ કરવાનું, નહીં તો જડ થઈ જાય। એવી રીતે ભગવાન પણ જીવોને એક લિમિટેશન સુધીની સ્વતંત્રતા આપે, પણ એનાથી બહાર ના જવા દે, એક બાઉન્ડ્રી છે સ્વતંત્રતાની। એટલા માટે આપણે શું છે, તટસ્થ શક્તિ છીએ ભગવાનની, એટલે આપણે ભગવાન બાજુ રહી શકીએ અને માયા બાજુ રહી શકીએ, ગમે તે બાજુ રહી શકીએ, વચ્ચેવાળા છીએ ને, એટલા માટે। તો જીવ જ્યારે ઈચ્છા કરે કે ભગવાન કેમ ભોગતા છે, એ કેમ એન્જોય કરે છે, એ કેમ મારા બોસ છે, હું કેમ ના બોસ બની શકું, ભગવાન કે ઠીક છે અહીં કર તો હું જ એકલો જ બોસ છું, અહીંયા હું એકલો જ બોસ છું। એકવાર મીરાબાઈ ગયા હતા વૃંદાવન, તો રૂપ ગોસ્વામી, એક ગોસ્વામી હતા એમ, એમને મળવા માંગતા હતા। રૂપ ગોસ્વામી જલ્દી બહુ સ્ત્રીઓથી મળતા નહોતા, એમ વિરક્ત સંન્યાસી હતા, તો એમને કહ્યો કે હું કોઈ સ્ત્રીને મળવા માંગતો નથી। તો મીરાબાઈ શું કહે ખબર, આ વૃંદાવનમાંથી એક જ પુરુષ છે, બીજો પુરુષ આવ્યો ક્યાંથી કે? તારે પછી એમને કહ્યું, હા એ દ્રષ્ટિકોણથી એમની વાત સાચી હતી મીરાબાઈની, એમ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કે પુરુષ એક જ છે કૃષ્ણ, આપણે બધી પ્રકૃતિઓ છે ભગવાનની, જેવી રીતે સંસારમાં સ્ત્રી છે એ પ્રકૃતિ ગણાય અને પુરુષ છે ભોગતા ગણાય, ભૌતિક દ્રષ્ટિકોણથી શરીરના સ્તરથી એમ, એથી આધ્યાત્મિક સ્તરે જોઈએ આપણે તો કૃષ્ણ પુરુષ છે અને બીજા બધા જીવો એ પ્રકૃતિ કહેવાય એમ। તો કહેવાનો ભાવાર્થ એવું છે કે ભગવાન કહે કે હું એકલો જ ભોગતા છું, પણ તમારે ભોગતા બનવું હોય તો ભૌતિક જગતમાં જવું પડશે, અહીં તમે ભોગતા ના બની શકો એમ, એટલા માટે ભગવાને આપણને અહીં મોકલ્યા છે, ઈચ્છા આપણે કરી છે,
આપણે આપણી સ્વતંત્ર ઈચ્છાનો શું કર્યો છે? દુરુપયોગ કર્યો છે. જેવી રીતે પેલો છોકરો બિસ્કિટ ખાવા માટે એને પૈસા આપ્યા અને એ પિક્ચરો જોવા જતો રહે, ખરાબ કર્મમાં પૈસાનો ઉપયોગ કરે, તો એને એની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો, પછી એનો ફળ એને ભોગવવું પડે. એવી રીતે આપણે આપણી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો, પણ આપણે એક બાઉન્ડ્રીમાં બંધાયેલા છીએ, એનાથી બહાર ના જઈ શકીએ. આપણે ભગવાનની જે બીજી માયા શક્તિ છે, જેને બહિરંગ શક્તિ કે, એને કંટ્રોલમાં રહેવું પડે, એનાથી બહાર ના જઈ શકીએ. કમ્પ્લીટ આપણે સ્વતંત્ર નથી. યા તો આપણે ભગવાન કૃષ્ણની જે અતરંગ શક્તિ એને અંડરમાં રહેવું પડે ગોલોકમાં, યા તો બહિરંગ શક્તિ એને અંડરમાં રહેવું પડે, એ બાઉન્ડ્રીથી બહાર ના જઈ શકો એમ. દાખલ તરીકે કોઈ ગાય હોય તો એને એક વીઘા સુધી છૂટી મૂકેલી હોય, એ વીઘામાંથી બહાર ના નીકળી શકે, એની બાઉન્ડ્રી આવી ગઈ. અને એનાથી શું છે, એક લાકડા પાસે બાંધી દે એકદમ, પણ ત્યાંથી છોડે તો એ ફરી ફરીને શું કરે, એક વીઘામાં ફરે, એનાથી એની બહાર લિમિટેશન નહીં. બીજું ઉદાહરણ છે ટ્રેનનું. એકવાર આપણે સુપરફાસ્ટ ટ્રેનમાં બેસી ગયા, બોમ્બેથી દિલ્હી, આપણે ઉતરવું છે બરોડા, ના ઉતરી શકીએ, આપણે બંધાઈ ગયા છે. આપણે ક્યાં સુધી ખુલ્લા છીએ? એકથી બે ડબ્બા સુધી ખુલ્લા છીએ. ગમે ત્યાં જઈ શકીએ, બેઠી શકીએ, ઊભા થઈ શકીએ, ટોયલેટ બાથરૂમ જઈ શકીએ, બસ. એનાથી વધારે સ્વતંત્ર નથી, એનાથી વધારે આપણે કંઈ બહાર કાર્ય ના કરી શકીએ, ઉતરી ના શકીએ. જો ચાલુમાં ઉતરીએ તો શરીર આપણું નાશ થઈ જાય. એવી રીતે એકવાર એ ભૌતિક પ્રકૃતિના કંટ્રોલમાં આવી ગયા, ફરી આ ત્રણ ગુણ શું કરે છે, આપણને બાંધી નાખે છે. કેવી રીતે બાંધે છે એનું એક ઉદાહરણ આપું. એકવાર ત્રણ મિત્રો હતા, રાજાનો છોકરો, મંત્રીનો છોકરો અને ખજાનસીનો છોકરો. એ લોકોએ ત્રણે વિચાર કર્યો કે આપણે એક બાજુ થોડા ફરવા જઈએ એમ, લટાર મારવા. તો રથ લઈ અને ફરવા નીકળી ગયા એકબીજા બે ત્રણ રાજ્યોમાં. એ લોકો ગયા તો ત્યાં એક ગાર્ડનમાં, એક બગીચામાં ત્રણ છોકરીઓ હતી એમ, રાજાની છોકરી, મંત્રીની છોકરી અને ખજાનસીની છોકરી. તો આ લોકો એમને પ્રપોઝલ મૂક્યો, પ્રસ્તાવ મૂક્યો કે અમે તમારા જોડે લગ્ન કરવા ઈચ્છીએ છીએ. રાજાના છોકરાએ રાજાની છોકરી જોડે કહ્યો, મંત્રીના છોકરાએ મંત્રીની છોકરી જોડે કહ્યો અને ખજાનસીના છોકરાએ ખજાનસીની છોકરી કહ્યો. એ લોકોને બહુ સમજાયા, તૈયાર ના થયા કે અમારા જે પેરેન્ટ્સ છે એ અત્યારે બહાર છે, અમારા મા બાપ બહાર છે, એમની પરમિશન વગર અમે આવું ના કરી શકીએ. પણ એમને બહુ પ્રેશર કરવાથી એ છોકરીઓ રાજી થઈ ગઈ અને એ લોકો લગ્ન થઈ ગયા, ત્યાં રહેવા લાગ્યા. થોડા દિવસ પછી એ રાજ્યના રાજા આવ્યા, મંત્રી આવ્યા અને ખજાનસી આવ્યા. એ લોકોને ખબર પડી કે છોકરીઓએ ઇલીગલ આપણી ઈચ્છાને વિરુદ્ધ વિવાહ કરી દીધા છે, એટલે જમાઈ છે, એ લોકોને શું કરો, કેદ કરી નાખો. છોકરીઓ બહુ રડવા લાગી. તો છોકરીઓને કે ચિંતા ના કરો, એમનો જે જે હોદ્દો છે એ પ્રમાણે જ હું એમને કેદ કરીશ, હોદ્દા પ્રમાણે જ હું એને સજા આપીશ, કેદ કરીશ. તો જે રાજાનો છોકરો હતો એને સોનાથી કેદ કર્યો, સોનાની હથગડી, રાજાનો છોકરો છે ને, એનો હોદ્દો ઊંચો છે. પછી આવે મંત્રી, હા, ચાંદીની હથગડી, અને પછી આવે છે ખજાનસી, એને લોખંડની હથગડી. હોદ્દા પ્રમાણે એને કેદ કર્યા, પણ કેદ તો કર્યા જ. એવી રીતે આ પ્રકૃતિના ત્રણ ગુણો છે, સતુગુણ સોનાની હથગડી, રજોગુણ ચાંદીની હથગડી અને તમોગુણ લોખંડની હથગડી. હથગડી પણ હથગડી, સળિયા છે સળિયા, જેલના સળિયા સોનાના હોય, લોખંડના હોય કે ચાંદીના હોય, પણ જેલના સળિયામાં તો છે આપણે બંધ. તો કહેવાનો ભાવાર્થ એવું છે, એવી રીતે ભગવાન આ ભૌતિક જગતમાં જે જીવ રહે છે એ ત્રણ ગુણોથી શું થઈ જાય છે, બંધાઈ જાય છે. તો હવે નેક્સ્ટ શ્લોકમાં, શ્લોક સંખ્યા 6માં ભગવાન સમજાવશે કે સત્વગુણ આપણને કેવી રીતે બાંધે છે. આ લોખંડની અને ચાંદીની અને સોનાની હથગડીઓ છે એ કેવી રીતે આપણને બાંધે છે, કયા ભાવથી બાંધે છે, એ નેક્સ્ટમાં. સૌથી પહેલાં સોનાની હથગડી સમજાવશે સત્વગુણ. તત્ર સત્વં નિર્મલત્વાદ પ્રકાશકમનામયં સુખસંગેન બધ્નાતિ જ્ઞાનસંગેન ચાનઘં. હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને
સર્વ પાપ કર્મથી મુક્ત કરનારો છે। જે મનુષ્યો આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે। આ છઠ્ઠા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે સત્વગુણ આપણને કેવી રીતે બાંધે છે। આ સત્વગુણમાં આ શ્લોકમાં ખાસ કરીને ત્રણ શબ્દો છે। સત્વગુણમાં ત્રણ ફાયદા બી છે અને બે ગેરફાયદા છે। તત્ર સત્વમ નિર્મલત્વાત, આ સત્વગુણ કેવું છે, નિર્મળ છે એકદમ, જેવી રીતે જળ હોય અને એ એકદમ કાદાવાળ જળ હોય તો એને ડોહળેલું પાણી કહીએ છીએ, ડોહરાઈ ગયું છે એમ, એમાં બહુ બધું માટી નાહી હોય પણ એ એકદમ બેસી જાય। આપણે નહીં કહેતા આ સરોવરનું પાણી તો એકદમ નિર્મળ છે। એવી રીતે સત્વગુણી માણસની ચેતના એકદમ નિર્મલ શાંત હોય છે। એક ફાયદો પ્રકાશ આપનારો છે, એટલે જ્ઞાન આપનારો છે, પ્રકાશ આપનારો છે। અને પછી શું છે, અનામયમ પાપરહિત, જે સત્વગુણી માણસ હોય એ પાપ બહુ 0% કરી નાખે, એની જે ચેતના છે એને પાપ બહુ ના કરવા દે, એક્ચુઅલી એ ચેતના એને પ્રભાવિત કરે કે આ પાપ છે એને ના કરીશ, અનામયમ। એ ગુણમાં જે વ્યક્તિ સ્થિત હોય એના ત્રણ સારા લક્ષણ બતાવ્યા છે, નિર્મળ હોય એ એકદમ સુખ શાંતિવાળું જીવન, પછી શું હોય, પ્રકાશ જ્ઞાન આપનાર હોય, અને નંબર ત્રણ એ અનામયમ પાપવૃત્તિ બહુ ઓછી હોય એની અંદર। પણ જે લોકો આ ગુણમાં સ્થિત હોય એ લોકો બે વસ્તુથી બંધાઈ જાય, સુખ સંગેના જ્ઞાન સંગેના અનગ બંધાનથી બાંધે છે, સુખ અને જ્ઞાનથી બાંધી નાખે છે। તો પ્રશ્ન થાય કે આ સુખ શું છે, તો ઘણા એવા પરિવારો છે જેમને બાપ દાદાનું ખૂબ ધન છે, કમાવા માટે બહુ પ્રયાસ કરવું પડતો નથી, બહુ જોઈન્ટ ફેમિલી છે, એવા પરિવારો મેં ઘણા જોયા છે, બે ચાર ફોન મારે એમનું કામ પતાવી દે, બહુ એવું દોડાદોડીવાળો ધંધો ના હોય, બેઠો ધંધો હોય, બે ચાર કલાક ઓફિસે જાય અને કામ પતાવી દે એમનું। તો એ લોકો છે એ લોકો સુખથી બંધાઈ જાય, બહુ સ્વસ્થ ખાવાનું ખાય છે એ લોકો, કેમ કે સત્વગુણમાં છે એટલે દરેક વસ્તુ સાત્વિક રીતે ગ્રહણ કરે તો રોગ ના થાય, તો રોગ નહીં, જોઈન્ટ પરિવાર। અને જે નૈતિક ધર્મ છે સમાજના, એમાં સારી રીતે સ્ત્રીઓ અને પુરુષો એને પાળે છે, એવા ઘણા પરિવાર છે, રાજસ્થાન છે, ગુજરાતમાં છે, એક્ચુઅલી તો એ પાળે છે અને બાપદાદાનો ધંધો છે એટલે બહુ દોડાદોડી નથી, એ લોકો સુખથી બંધાઈ જાય કે અમે બહુ સુખી પરિવારો છીએ, અમારા પાસે બહુ ધન છે, અમારો ફેમિલી બહુ જોઈન્ટ છે, અમારો બિઝનેસ બહુ સારો ચાલે છે, મારે ભક્તિ કરવાની શું જરૂર છે ભાઈ, એ સુખથી બંધાઈ જાય। આ સૌથી મોટી રામાયણ છે એ લોકોની, એ લોકો ભક્તિ યોગમાં પ્રવેશ ના કરી શકે, એ લોકો પાસે બહુ અત્યંત ઉચ્ચ બુદ્ધિ હોય કે બેઠા બેઠા ધન કમાઈ શકે એવી બુદ્ધિ હોય, પણ એ લોકો સોનાથી બંધાઈ જાય, આ સુખથી, ભૌતિક સુખથી બંધાઈ જાય કે અમે ભૌતિક દ્રષ્ટિકોણથી બહુ સુખી છીએ એટલે આપણે ભક્તિ કરવાની કોઈ જરૂર નહીં। આપણે જોયું છે કે જ્યારે માણસ ભગવાનના દર્શન કરવા આવે ત્યારે સમજવાનો એને ઘરમાં કંઈક દુઃખ છે, જ્યાં સુધી દુઃખી ના થાય ત્યાં સુધી બહુ મંદિરે ના આવે, સુખી લોકો બહુ ઓછા મંદિરે આવે, 99% મંદિરે આવે કંઈક કહેવા, હે ભગવાન આ તકલીફ, હે ભગવાન આ તકલીફ, હે ભગવાન આ તકલીફ। વિદ્યાનગરમાં હું જોઉં છું બહુ બધા છોકરાઓ દર્શન કરવા આવે, કેમ, એક જ પ્રપોઝલ હોય, એક જ પ્રસ્તાવ હોય, પરીક્ષામાં પાસ કરજો ભાઈ, પરીક્ષામાં પાસ કરજો ભાઈ, પરીક્ષામાં પાસ કરજો ભાઈ, ફેલ ના થાઉં, કેમ, રખડ્યા કરે, છોકરી જાતે ફર્યા કરે, પરીક્ષા આવે તો મંદિરમાં આવે, હે કૃષ્ણ હું આ 10 રૂપિયા નાખીશ, નારિયેલ નાખીશ, આમ કરીશ તેમ કરીશ, તું મને પરીક્ષામાં પાસ કરી નાખજે એમ। તો કહેવાનો ભાવાર્થ એવું છે કે વધારે 99% લોકો છે એ દુઃખી હોય, આપણે 7મા અધ્યાયમાં સમજ્યા, ચતુર્વિધા ભજંતે માં જના સુકૃતિ અર્જુના, ચાર પ્રકારના લોકો ભગવાનને શરણે આવે છે એમાં એક દુઃખી આવે છે, કોઈ જગ્યાએ ભગવાન ભગવદ્ ગીતામાં નહીં કહે કે સુખી આવે છે કે કોઈ શાસ્ત્ર નહીં લખ્યું, દુઃખી આવે છે, જિજ્ઞાસુ આવે છે, અર્થાર્થી પૈસા લેવા માટે આવે છે, તો એ કોણ આવશે, એ આપણે પાછળના શ્લોકમાં સમજ, સત્વગુણીવાળા પૈસા માટે મંદિરમાં કોઈ દિશ ના આવે, આ આવે તો એવી રીતે આવે જ્ઞાન પ્રકાશ હતી, એ લોકોને જ્ઞાન હોય છે કે ભાઈ આ ભગવાન છે, એવા તો બહુ ઓછા લોકો હોય છે। તો સત્વગુણી એક ભાવથી આ લોકો બંધાઈ જાય છે મોટા પરિવારો,
કે હું સુખી છું એટલે ભક્તિ કરવાની કોઈ જરૂર નથી. પણ એને ખબર નથી કે ભગવાને આ ધન આપ્યું છે એ સોના માટે આપ્યું છે, ભજન કરવા માટે જ આપ્યું છે. એ આપણે છઠ્ઠા અધ્યાયમાં સમજ્યા કે જે યોગી પતન થઈ જાય એનો બીજો જન્મ ક્યાં થાય. તો ભગવાન કહે શ્રીમત, પૈસાવાળા કોણ કરે કે જ્યાં તેને શું કરવાનું હોય, એક જ પેન્ડલ મારવાનો હોય ભક્તિનો. જો પૈસા કમાવાના હોય તો બે પેન્ડલ મારવાના હોય તો બ્રેક કેમ નહીં મારીએ, હે? બે એક્સિલેટર આપવાના થાય તો તકલીફ થઈ જાય ને. એક એક્સિલેટર આપો અને એક ક્લચ દબાવવા માટે રાખો, બ્રેક માટે રાખો. તો જ્યારે બે સાથે કરવાના આવે ત્યારે તકલીફ બહુ પડે. એટલા માટે ભગવાને આ લોકોને ફેસિલિટી આપી હોય કે હું તમને ખૂબ ધન આપું તમારો પાછળના કર્મ પ્રમાણે, તો આ જન્મમાં તમે એક જ પેન્ડલ મારો ભક્તિ. તો એ લોકો આનાથી બંધાઈ જાય છે. બીજા પ્રકારના લોકો છે જ્ઞાન સંગેન બંધાતી, જ્ઞાનથી બંધાઈ જાય છે. કોણ? કવિ લોકો, વૈજ્ઞાનિક લોકો, ઉચ્ચ સ્તરના જે રાજનીતિની અંદર બહુ ઉચ્ચ બુદ્ધિવાળા લોકો છે એ બધા બંધાઈ જાય. ઓહો, અમારી પાસે બહુ જ્ઞાન છે. કવિ, વૈજ્ઞાનિક અને ઉચ્ચ રાજનેતાઓ જે સાત્વિક જીવન જીવતા હોય એ લોકો પાસે શાસ્ત્રોનું જ્ઞાન હોય, ઇકોનોમી શાસ્ત્રનું જ્ઞાન હોય, આવું ઘણું બધું પ્રકારનું રાજનીતિ વિશેનું જ્ઞાન હોય, એ લોકો આનાથી બંધાઈ જાય કે અમે બહુ મોટા જ્ઞાની છીએ એટલે અમારે ભક્તિ કરવાની કોઈ જરૂર નથી, અમને આટલું બધું શાસ્ત્રનું જ્ઞાન છે. એ એના ભાવથી બંધાઈ જાય છે. તો આ સતોગુણ આનાથી બાંધે છે. નેક્સ્ટ શ્લોકમાં બતાવે છે કે રજોગુણ આપણને સામાથી બાંધે છે અને કેવી રીતે બાંધે છે. આ 54મા એપિસોડમાં આજે આપણે 14મા અધ્યાયના પહેલા શ્લોકથી લઈ અને 14મા અધ્યાયના છઠ્ઠા શ્લોક સુધી ચર્ચા કરી. એમાં બે મહત્વપૂર્ણ મુદ્દા છે. ભગવાન કહે છે જ્ઞાન ઉપાશ્રિત્ય, આ જ્ઞાનનો આશ્રય લેવાથી, 14મા અધ્યાયના જ્ઞાનનો, એ જ્ઞાનમાં કોઈ સ્થિત થઈ જાય અથવા તો એને સમજી જાય તો શું થાય, એ મુક્ત થઈ જાય. અને ભૂતકાળમાં ઘણા ઋષિ મુનિઓ મુક્ત થયા હતા એ જ્ઞાનમાં સ્થિત થઈને. તો આપણે એ જ્ઞાનમાં કેવી રીતે સ્થિત થઈ શકીએ? નિયમિત રૂપે વાંચન, રેગ્યુલર વાંચન કરીશું તો આપણને એ જ્ઞાન થશે, અને એ જ્ઞાન થશે તો પછી આપણે એને આચરણમાં મૂકીશું. પછી કહેશે ભગવાન હું સર્વજીવનો શું છું, પિતા છું, એની અનુભૂતિ પણ આપણને શ્રીમદ ભાગવતમ વાંચવાથી થશે કે કેવી રીતે કૃષ્ણ સર્વજીવનો પિતા છે. સિસ્ટમેટિકલી સમજાવ્યું છે એકદમ. ભગવદ્ ગીતામાં જે શોર્ટમાં છે સારાંશ રૂપે એ શ્રીમદ ભાગવતમમાં એકદમ વિશાળથી છે. તો નિયમિત રૂપે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ એક શુદ્ધ ભક્ત છે એની ટીકા સાથે વાંચીશું તો આપણને આ અનુભૂતિ થશે અને આપણે આ 14મા અધ્યાયના જ્ઞાનમાં ફિક્સ થઈ જશું. તો આ 54મા એપિસોડનો શું સારાંશ છે? 54મા એપિસોડનો સારાંશ એ છે કે આપણે નિયમિત રૂપે વાંચન કરવું જોઈએ ભગવદ્ ગીતાનો અને શ્રીમદ ભાગવતનો. તો આપણે આ પ્રકૃતિના ત્રણ ગુણો છે એમાં શું સ્થિત થઈ જશું, એને જાણી લઈશું કે કેવી રીતે એ આપણા ઉપર ભાવ નાખે છે અને કેવી રીતે આપણે એના પ્રભાવથી મુક્ત થઈ શકીએ. એ જ આ એપિસોડનો શું છે, સારાંશ છે.
भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञान्ति मीरादस्य ज्ञानानां शलाकया सक्षुर मिलितम येन तस्मै श्री गुरुवे नमः। नमो ओम विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामीति नामदे। नमो विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामीति नामदे। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारले निर्विशेष शून्यवादी पाश्चात देशदानी रे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तविंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। रजो रागात्मकं विद्धि तृष्णा संग समुद्भवं तन्निबध्नाति कौन्तेय कर्म संगेन देहिनम्। हे कुंती पुत्र, रजोगुण ने उत्पत्ति अमर्यादित इच्छाओं तथा तृष्णा ने कारण थाय छे अने आथी देहधारी जीव सकाम कर्म थी बद्ध थे जाय छे। आ सातमा श्लोक में भगवान कृष्ण समझावे छे के रजोगुण की उत्पत्ति क्यांथी थाय छे अने ए आपणे केवी रीते बांधे छे। रजो रागात्मक रजोगुण राग आत्मक એટલે ઈચ્છા ને વાસના થી બાંધી નાખે। ઈચ્છાઓ આ કરું છે આ કરું છે આ કરું છે આ કરું છે અનલિમિટેડ ઈચ્છાઓ છે। વિધિ જાણ તૃષ્ણા સંગ સમ ઉદ્ભવા તૃષ્ણા એટલે લોભના સંગ થવાથી લોભનો સંગ થવાથી શું ઉત્પન્ન થાય છે રજોગુણ। રજોગુણ ઉત્પન્ન થવાથી ઈચ્છાઓ થાય છે એ ઈચ્છાઓથી બાંધી નાખે છે। જ્યારે આપણે હૃદય અંદર રજોગુણ વધી જાય હે ત્યારે શું વધે ખબર છે ઈચ્છાઓ વધી જાય છે આ કરવું છે આ લેવું છે આ કરવું છે આ લેવું છે। અને આ જે રજોગુણ છે એ શામાંથી ઉત્પન્ન થાય છે લોભ તૃષ્ણા શંગ તૃષ્ણાનો સંગ કરવાથી સમ ઉદ્ભવ એનાથી ઉત્પન્ન થાય છે। અચ્છા એ શાનાથી બાંધે છે તનની બંધાથી કોંતે કર્મ સંગેના કર્મથી બાંધી નાખે હાર્ડવર્ક બસ। એવા ઘણા લોકો છે મેં જોયા છે કે એક સાથે પાંચ પાંચ બિઝનેસ કરે ખેતીવાડીમાં નોકરી કરે કરિયાણાનો ઘરે વેપાર કરે ફરસાણનો વેપાર કરે ઇન્સ્યોરન્સ પોલિસી કરે અને પોસ્ટ ઓફિસની પોલિસીઓ કરે। એવો એક ભાઈ મને મળ્યો હતો કેમ લોન ઉપર લોન ગાડીની લોન બાઇકની લોન એજ્યુકેશન લોન બંગલાની લોન આની લોન તેની લોન ઈચ્છાઓ પૂર્તિ કર્યા છે કે આ લાવો આ લાવો આ લાવો બસ લાવો એ લાવો। એની ઈચ્છાઓ એવી વસ્તુ છે કે કોઈ દિવસ ઘેડી થાય નહીં કોઈ દિવસ પૂર્ણ થાય જ નહીં। આ મૂળ રજુગુણનું લક્ષણ છે। રજુગુણ આપણા શરીરમાં વધે ત્યારે સમજવાનું શું વધે ઈચ્છાઓ વધે। ઈચ્છાઓ વધે ત્યારે સમજવાનું શું વધે છે રજુગુણ વધી રહ્યો છે। અને રજુગુણ વધે તે આપણે શું કરે ડ્રિન ડ્ર દોડાવો 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 કર્મ સંગે સકામ કર્મથી આ કરીશ આ ફળ મળશે આ કરીશ આ ફળ મળશે આમ કરીશ આ ફળ મળશે એ શું કરે હંમેશા એને બાંધ્યા જ કરે અને આખી જિંદગી દોડાવે। એવું નહીં કે વચ્ચે છોડી દે દસ વર્ષ દોડાવે પંદર વર્ષ પચાસ વર્ષનો થાય તો છોડી દે ના। એવા ઘણા લોકો જોયા છે કે રિટાયર્ડ થયા પછી પણ ફરી બીજી કંપનીની નોકરી કરે છે એ કંપનીમાંથી રિટાયર થઈ ગયા ગવર્મેન્ટમાં કોઈ સારા હોદ્દા ઉપર હોય બહુ સારું જ્ઞાન હોય તો બીજી કંપનીમાં લાગી ગયા। અરે ભાઈ રિટાયર શાના માટે કર્યા છે આ પચાસ વર્ષે પંચાવન હાઈટ વર્ષે તો ગવર્મેન્ટ બી રિટાયર્ડ કરે છે તો પછી આપણે આ ભૌતિક જીવનમાંથી અમુક વર્ષે રિટાયર્ડ થવું જોઈએ અને ભગવાનના ભજનમાં લાગવું જોઈએ એના માટે તો ગવર્મેન્ટ રિટાયર્ડ કરે છે તમને। આ શાસ્ત્રો ઉપરથી તો ગવર્મેન્ટે રિટાયરની પોલિસી બનાવી છે એમ તો બી કે ના જ્યાં સુધી આ શરીર ચાલે ત્યાં સુધી લાવો કંઈક કરું હું કેમ આટલો બધો છે પૈસો કે ઘર કે ધન કે આ બધું તોય શું કરે લાવો લાવો ઈચ્છાઓ કોઈ દી જ ઈચ્છાઓની એન્ડ નહીં તો આ મુખ્ય લક્ષણ શું છે રજોગુણ। પછી છેલ્લા પ્રભુપાદજી લખે છે રજોગુણ એટલે મૂળ
સ્ત્રી અને પુરુષનું આકર્ષણ બસ. એનાથી પછી બીજું બધું ચાલુ થઈ જાય ઓટોમેટિક. સ્ત્રી આવે એટલે ઘર જોઈએ, છોકરા થાય, છોકરાને ભણાવવા માટે પછી શું જોઈએ, પૈસો જોઈએ, સગાવાળાને ખુશ કરવા માટે પછી આ કરો ને પહેલો ઉત્સવ ને જન્મદિવસ ને આમ કરો ને તેમ કરો, પછી આખો ચક્કર ચાલે જ કરે. પણ મેન શું છે, સ્ત્રી પુરુષનું આકર્ષણ એ રજોગુણનો મેન લક્ષણ છે. નેક્સ્ટ શ્લોકમાં બતાવે છે તમોગુણ આપણને કેવી રીતે બાંધે છે, કયા ભાવથી બાંધે છે. તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનં સર્વદેહિનાં પ્રમાદાલસ્ય નિદ્રાભિઃ તન્નિબધ્નાતિ ભારતં. હે ભરત પુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે. આ આઠમા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે તમોગુણની ઉત્પત્તિ શામાંથી થાય છે અને એ આપણને કેવી રીતે બાંધે છે. તમસ ત્વમ અજ્ઞાનજમ, તમોગુણ અજ્ઞાનજમ, અજ્ઞાનથી બાંધી નાખે છે. અજ્ઞાન એટલે કોઈ પણ પ્રકારનું જ્ઞાન નહીં, ન તો નૈતિક જ્ઞાન, ન તો ધાર્મિક જ્ઞાન, ન તો આધ્યાત્મિક જ્ઞાન, કોઈ પણ જ્ઞાન. એકદમ જેવી રીતે ગધો કેવું વેતરું કરે છે, એકદમ હાર્ડ વર્ક કરે, આના સિવાય કોઈ જીવન જ નહીં એમ. બસ એક ભાઈ મને મળ્યા હતા તો મેં કહ્યું આવો સત્સંગમાં. મને કે શું આવો સત્સંગ પ્રભુજી, મેં કેમ, તો કે એકલો શું, હાર્ડવેરનો બિઝનેસ છે મારો, સવારે 8 વાગે દુકાન ખોલી નાખું છું, સાંજે 8:30-9 બંધ કરું છું. મને કે કોઈ મારા સગાવાળાનો પ્રસંગ છે ને એમાં જતો જ નહીં કે. મેં કેવું, તો કે હા. રવિવારે, તો આખો દિવસ ઊંઘું કે. કેમ, તો કે આખા અઠવાડિયામાં રેસ્ટ નહીં કર્યું મેં, એ મારે ત્યાં કરવું પડે. મેં કે રિવ્યુલર, કોઈ રિવ્યુલર નહીં એમ, મને તને છોડાવે બપોરે એમ 2 કલાક આરામ કરી શકે એવું કોઈ, તો કે ના કોઈ નહીં. મેં કે નોકરો, તો કે નોકરો ના અપાય કે, નહીં તો દિવાળી ઉગર નાખે કે. પહેલાં નોકરો રાખ્યા હતા, કોઈ દિવસ પ્રોફિટ તો દુખાયો દેખાયો જ નહીં કે, નોકરો હર્યો કરી જાય. એટલા માટે મારે સવારથી સાંજ સુધી, એટલે કોઈ ધાર્મિક પ્રસંગમાં હું જતો જ નથી મારા સગાવાળાઓને. કોઈ મરણ થઈ ગયો હોય તો મારી વાઈફને મોકલી આપું, કોઈ લગ્નમાં. હવે એ માણસને શું કરવાનો, એવું તો ગધેડો બી કરે છે ને, શું ફરક એ માણસમાં. ધાર્મિક ક્રિયામાં પણ, સંસારી કામમાં પણ એને જવાનો સમય નથી. મેં કે કેમ આવું, તો કે દુકાન લીધી છે ને, બંગલો લીધો છે ને, તો એનું આટલું બધું દેવું ભરવું પડે ને. હું જો બપોરિયામાં 2-4 બંધ રાખું તો પછી ગ્રાહક તૂટી જાય, ઓછી આઈટમ રાખું તો શું થાય, ગ્રાહક તૂટી જાય. એટલે અમારી જોડે કેટલી 7,000 આઈટમ છે, મને કહે 7,000 આઈટમ. તો રાતે 8-10 ટાઈમ મળે ને તો હું સર્વે કરું કેટલી આઈટમો છે, કેટલી મંગાવવાની છે. રવિવારે બી અમુક ટાઈમ એ જ કામ કરું. મેં કહ્યું ભાઈ આવું તો એ ગધેડો બી નહીં કરતો હોય, વિચારો, ગધેડાને બી કમસે કમ રવિવાર તો રજા હોય એમ. તો આજકાલ કોઈ માણસની સરખામણી ગધેડા સાથે કરીએ ને તો કોનો ઇન્સર્ટ થાય ખબર, ગધેડાનો ઇન્સર્ટ થાય. કેમ કે ગધેડો બિચારો સવારે 8-5 નોકરી કરે, પણ માણસો સવારે 8-10, 11-12 આજે મોટી મોટી કંપનીઓ છે એમાં 12 કલાક ખેંચે માણસને. તો કહેવાનો ભાવાર્થ એવું છે કે આ તામસિક લોકોનો આ તમોગુણ આપણને શું કરે, આવી રીતે બાંધી નાખે. અજ્ઞાનજમ વિધિ એટલે જાણ, મોહનમ સર્વદેહી નામ, બધા જીવો છે એનો મોહનો કારણ છે આ, એ મોહમાં નાખે છે. મોહમાંથી એની ઉત્પત્તિ થાય છે, તમોગુણમાંથી, ઇલ્યુઝનમાંથી, અજ્ઞાનમાંથી. અચ્છા હવે આવે છે કે કયા ભાવથી આપણને બાંધી નાખે છે, તો લખ્યું છે પ્રમાદ, ઉન્માદ, આળસ્ય, આળસ, ઢીલાપણ. ચાલશે, કાલે કરીશું, પરમ દિવસે કરીશું, એવું જ આળસ. તો આળસથી બાંધી નાખે, સાફ સફાઈમાં આળસ, ખાવામાં આળસ, ઉઠવામાં આળસ, ધંધામાં આળસ, બધામાં આળસ. એ કોનો લક્ષણ છે, તમોગુણનો. આ આળસનો શબ્દ આવ્યો તો મને 2 આળસ માણસોની એક વાર્તા યાદ આવી. એકવાર એક જ રૂમમાં, એક હોસ્ટેલમાં 2 આળસુ છોકરા રહેતા હતા, કમ્પ્લીટ બેઓ આળસુ. ગમે તે કારણે એ રૂમની
બાજુમાં આગ લાગી ગઈ, તો જેમાંથી એક આળસુ હતો એની પીઠ બળવા લાગી, પીઠ બળવા લાગી. તો ઇંગ્લિશમાં બોલ્યો બી બી, એનું ફૂલ ફોર્મ શું થાય? બેક બર્નિંગ. પણ આળસુ એટલે પૂરો શબ્દ નહીં બોલ્યો. બીજા મિત્રને શું કહ્યો? બી બી, બેક બર્નિંગ, એટલે પાછળ મારે કંઈક બળી રહ્યો છે. તો બીજો મિત્ર હતો એ બી એના જેવું છે, તો આળસુ પૂરો શબ્દ ના બોલે, એમ એ એટલે મૂવ એ સાઈડ, બીજી સાઈડે ફરી જાઓ તમે એમ. તો ફરી ગયો અને ગોદરો ઓઢી લીધો, પણ ચારે બાજુ આગ લાગી ગઈ ને, પ્રકાશ પ્રકાશ ફેલાઈ ગયો. રાતમાં, રાત્રિનો સમય હતો, પ્રકાશી પ્રકાશ ફેલાઈ ગયો. તો એક મિત્રે બીજા મિત્રને કહ્યો, એવું લાગે છે કે આજે સૂર્ય બહુ મોટો પ્રકાશ આપી રહ્યો છે, કે જોજો ને આ સૂર્ય આટલો બધો પ્રકાશ કંઈથી આપે છે. તો કે આંખો ખોલવી બહુ આળસ ચડે છે મને, કેમ નહીં મારી આંખો ખોલું, કે વિચાર કરો મારી આંખો ખોલીને કેવી રીતે જોઉં કે સૂર્ય કેટલો પ્રકાશ આપી રહ્યો છે, મને આંખો ખોલવામાં બહુ તકલીફ પડે છે એમ. તો કહેવાનો મતલબ એવું છે કે આવા લોકો બી આ દુનિયામાં આળસી પડ્યા છે, તમોગુણી, ઉઠવામાં નાહક ઢીલ કરે, બિઝનેસમાં નાહક ઢીલ કરે, સાફ સફાઈમાં આળસુ, કપડાં ધોવામાં આળસુ. મેં એકવાર કહ્યું ને, એક હોસ્ટેલમાં હું ગયો હતો છોકરાની હોસ્ટેલમાં પ્રચાર કરવા, તો એનો જીન્સ પેન્ટ મેં જોયો, તો એ થોડો ગંદો લાગ્યો. મેં પૂછ્યા, જીન્સ પેન્ટ કેટલા દિવસથી નહીં ધોયો? તો કે એક મહિનાથી. મેં કહ્યું, કેમ? તો કે જીન્સ પેન્ટ એના માટે જ હોય છે, કે એ વારંવાર ધોવાય નહીં, કે એ એક એક બે બે મહિના પહેરવા માટે જીન્સ પેન્ટ હોય છે. અમે શું કરીએ, સેન્ટ છાંટી દઈએ પછી એને પહેરી નાખીએ છીએ, કે ઘોર તમોગુણી, ઘોર તમોગુણી. એમ તો એવા કેટલાય તમોગુણી છે, આળસું છે, હે, નાહે નહીં, કપડાં ધોએ નહીં. તો આ શું છે? તમોગુણના લક્ષણ છે. પછી આવશે નિદ્રા, વધારે પડતું સૂઈ જવું. લોકો કેટલા કલાક સૂઈ જાય ખબર? શાસ્ત્ર એવું કહે છે કે આ શરીર માટે 6 કલાક અને વધુમાં વધુ હોય તો 7 કલાક નિદ્રા સફિશિયન્ટ છે. પણ લોકો શું કરે છે? અમે ઘણીવાર રવિવારે નગર સંકીર્તન જે સોસાયટીમાં કીર્તન કરે, હરિબોલ હરિબોલ, તારે 9 વાગે 10 વાગે લોકો આમ ઉઠે, આ કોણ હરે કૃષ્ણવાળા આવી ગયા છે, અમારી ઊંઘ બગાડ નાખી ગઈ. તો શાસ્ત્રમાં એવું લખ્યો છે કે સૂર્ય અસ્ત થયા પછી આપણે ઉઠીએ તો સૂર્ય આપણે ક્રશ એટલે શ્રાપ આપી દેશે. એટલે પ્રયાસ કરવું જોઈએ સૂર્ય ઉગે પહેલાં આપણે ઉઠી જવું જોઈએ, એટલીસ્ટ કમસે કમ. એનાથી પહેલાં ના ઉઠો તો કંઈ વાંધો નહીં. સૂર્ય દેવતા ઉઠે એને પહેલાં ઉઠવાનો પ્રયાસ કરવો જોઈએ. એકવાર હું જામનગર ગયો તો એક ભાઈને ઘરે રોકાયો, બપોરે 12 વાગ્યા, કેટલા વાગ્યા? 12 વાગ્યા. એટલે એના બાપે કહ્યું એની માને કે છોકરાને ઉઠાડ ને, કે મેં કહ્યું કેમ બપોરના 12 વાગ્યા? તો કે ના, અમારો છોકરો રવિવારે છે ને, એ શનિવાર રાતે મોડો હોઈ જશે, રવિવાર 12 વાગે 1 વાગે 2 વાગે ઉઠે, શું બની જશે ખબર છે? જે અતિશય વધારે 10-10, 12-12 કલાક રોજ નિંદ્રા લે એ સુવર બની જાય ને, એકમાં સુવર. આચાર્ય એવું કોમેન્ટ કરે છે, સુવર એ ઊંઘ્યા જ કરો ગટરમાં 24 કલાક, કોઈ ચિંતા નહીં એક્ચુઅલી એમ. તો વધારે પડતી નિંદ્રા એ સારી નથી ને રોગનું પણ કારણ છે એક્ચુઅલી. અમુક રોગો બી એના લીધે થાય. શરીરને જોઈએ લેવું, લેવી જોઈએ એક્ચુઅલી, એવું નહીં કે નહીં લેવી જોઈએ, પણ વધારે પડતી નિદ્રા સારી નથી. કુંભકર્ણ છેલ્લા પ્રભુપાદજી કહેતા હતા ઇસ્કોનના ભક્તો માટે ખાસ કરીને, કે જો આપણામાંથી ભક્તો વધારે વધારે 8 કલાકથી વધારે સૂઈ જાય તો કોની કેટેગરીમાં જતો રહે? કુંભકર્ણ. સૂઈ ગયો, ગમે તેલો ઉઠાડવાનો પ્રયાસ કરે પણ ઉઠે જ નહીં ભાઈ. એવી રીતે આપણે છીએ તમોગુણ અજ્ઞાનમાં વધારે પડતા સૂઈ જઈએ. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કૃષ્ણ આ 3 શ્લોકોનો સાર આપે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણનો સારાંશ ભેગો કરી અને શ્લોક સંખ્યા 9માં આપે છે. સત્વમ સુખે સંજયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમ આવૃત્યતુ તમઃ પ્રમાદે સંજયત્યુત. હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને
તેને પ્રમાદથી બાંધે છે. આ નવમા શ્લોકમાં ભગવાન કૃષ્ણ ત્રણ શ્લોકોનો સાર આપે છે, 6, 7, 8. તો આ શ્લોકમાં ભગવાન કહે, સત્વે સુખે સંજયતિ રજ કર્મણી ભારત જ્ઞાન આવર્ત્યમ તું તમ પ્રમાદે સજુત. સત્વે સુખે, સત્વગુણ છે, સુખથી બાંધી નાખે છે. શ્રીલ પ્રભુપાદજી આ શ્લોકના ભાવાર્થમાં લખે છે કે સત્વગુણી મનુષ્ય છે, જેવી રીતે તત્વચિંતક, વૈજ્ઞાનિક, શિક્ષક, એ બધા લોકો પોતાના બૌદ્ધિક કાર્યથી શું રહેશે, સંતુષ્ટ રહેશે, એનાથી બંધાઈ જાય છે. રજ કર્મણી ભારત, રજોગુણ છે એ વધુમાં વધુ ધન અર્જિત કરવા માટે બુદ્ધિ લગાવે અને લોભ ઉત્પન્ન કરે. એ ધન આવે એટલે અમુક ટાઈમ એ લોકો સારા કામમાં બી લગાવે છે, એમ સ્કૂલ બનાવી, કોલેજ બનાવી, હોસ્પિટલ બનાવી, જેમ જાય એમ વધારે અર્જિત કરે અને પછી અમુક આવા કામમાં બી લગાડે. પછી તમોગુણ છે એ અજ્ઞાનથી બાંધી નાખે છે, એ એકદમ નીચલી કક્ષાના કાર્ય કરવા માટે વિવશ કરી નાખે છે. તો આ શ્લોકમાં ભગવાને સારાંશ આપ્યો કે સત્વગુણ સુખથી બાંધે, રજોગુણ સકામ કર્મથી બાંધે અને તમોગુણ અજ્ઞાનથી બાંધે છે. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન બતાવશે 10-13 કે આ ત્રણ ગુણો છે એ સર્વોપરિતા માટે સ્પર્ધા ચાલ્યા કરશે આ લોકોને વચ્ચે. સ્પર્ધા એકબીજા વચ્ચે શું ચાલે છે, સ્પર્ધા ચાલે છે. એમ અમુક વાર સત્વગુણ રજુગુણ તમોગુણને પ્રાપ્ત કરીને ઉપર ચડી જાય, અમુક સમય રજુગુણ છે સત્વ અને તમોને પ્રાસ કરીને ઉપર ચડી જાય, એવી રીતે સ્પર્ધા ચાલ્યા કરે છે. આપણે નેક્સ્ટ શ્લોક સંખ્યા 10માં આપણે સમજીશું. અધ્યાય 14 પ્રકૃતિના ત્રણ ગુણો, શ્લોક 10-13 વિશે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા. રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત, રજઃ સત્વં તમશ્ચૈવ, તમઃ સત્વં રજસ્તથા. હે ભરતપુત્ર, કોઈ વાર સત્વગુણ રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે, તો કોઈ વખત રજોગુણ સત્વ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય થાય છે, વળી કોઈ વેળાએ તમોગુણ સત્વ તથા રજોગુણને પરાસ્ત કરે છે. આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. આ 10માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આ ત્રણ ગુણોની જે સ્પર્ધા છે આપસમાં, એ સતત ચાલ્યા કરે છે, સતત કન્ટિન્યુઅસ. આપણા શરીરની ઉપર આ ત્રણ ગુણોની અસર છે એક સ્થિર રહેતી નથી. સત્વગુણ આમ કાયમ નહીં રહેતો, રજોગુણ બી કાયમ નહીં રહેતો અને તમોગુણ બી કાયમ નહીં રહેતો. સતત એની અંદર શું આવ્યા કરે છે, બદલાવ. કોના આધારે? નંબર 1 સમય, નંબર 2 સંગ, નંબર 3 કાર્ય ઓર નંબર 4 આહાર. આ ચાર વસ્તુઓના બેઝ ઉપરથી સતત આપની ભાવનાઓ ઉપર આ ત્રણ ગુણો શું થાય છે, અસર થાય છે. એક અસર કન્ટિન્યુઅસ રહેતી નથી. આ ચાર વસ્તુ, સમય, સવારના સમયમાં ખાસ કરીને ગમે તેટલો તમોગુણી માણસ હશે તો બી એને થોડીક સત્વગુણની અસર રહેશે. પછી બપોર થશે એટલે રજોગુણની અસર, સાંજે એટલે તમોગુણની અસર, સવારે 3:30 થી લઈ અને 9 વાગે સુધીમાં સત્વગુણી, એક સત્વગુણી એકદમ શાંતિવાળું જીવન જેવું માણસ મોર્નિંગ વોક કરે છે, રિલેક્સ સમજે છે. જેવા 9 વાગે ઢૂં 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 ભગાડે તો એ રજોગુણી અસર થઈ ગઈ. એ રજોગુણ એને ભગાડે, એની ભાવના ઉપર રજોગુણ પ્રભાવિત થઈ ગયા, હાવી થઈ ગયો છે ભાવના ઉપર. પછી સાંજે આવે તમોગુણ, 7, 8, 9 પછી શેર સવારે 3:30 સુધી, 4 વાગે સુધી. તો આ સમયનો પ્રભાવ. પછી આહાર, આપણે જેવું આહાર લઈએ એ પ્રમાણે આપણા ઉપર આ જે અસર નાખે છે ત્રણ ગુણ. સત્વગુણ લઈશું તો સાત્વિક અસર રહેશે, જ્યાં સુધી પેલો આહાર પાચન નહીં થાય ત્યાં સુધી. તમોગુણી, રજોગુણી જેવું આહાર લઈશું, સંગ આપણે કેવા લોકોનો સંગ કરીએ એ પ્રમાણે પણ આપણે ઉપર અસર થશે. વાતાવરણ એકદમ સ્વસ્થવાળો વાતાવરણ હશે તો ત્યાં સાત્વિકની અનુભૂતિ થશે, મન ઉપર સત્વગુણની અસર પડશે. પણ જ્યાં તામસિક હશે ત્યાં તમોગુણની અસર પડશે, જ્યાં રાજસિક હશે ત્યાં રજોગુણની અસર પડશે. તો આ જે વસ્તુઓ છે એ આપણા મન ઉપર ગુણો પ્રભાવ નાખે છે આ ચાર વસ્તુઓના આધારે.
એટલે સતત શું થાય છે, સ્પર્ધા બદલાયા કરે છે. તો આ શ્લોકમાં ભગવાન એવું કહે છે, ઘણીવાર સતોગુણ છે એ સર્વશ્રેષ્ઠ બની જાય છે રજો અને તમોને પ્રાસ્ત કરીને, ઘણીવાર રજોગુણ સર્વોપરી બની જાય છે સતો અને તમોને પરાસ્ત કરીને, ઘણીવાર તમોગુણ સર્વોપરી બની જાય છે કોને પરાસ્ત કરીને, રજો અને સતોને. તો આ લોકોની અંદર આપસમાં આવી સ્પર્ધા ચાલ્યા જ કરે. હવે કોઈ પ્રશ્ન ઊભો કરે કે મને કેવી રીતે ખબર પડે કે મારા શરીરમાં કયા ગુણનો પ્રભાવ વધી ગયો છે જેનાથી હું જાણી શકું ને એને કંટ્રોલ કરી શકું, તો નેક્સ્ટ શ્લોકમાં ભગવાન બતાવશે કે આપણા શરીરમાં કોઈ ગુણ વધી ગયો છે, માન લો સત્વગુણ વધી ગયો તો કેવી રીતે ખબર પડે, રજોગુણ વધી ગયો તો કેવી રીતે ખબર પડે, અને તમોગુણ વધી ગયો તો કેવી રીતે ખબર પડે. તો એ નેક્સ્ટ શ્લોકમાં ભગવાન સૌથી પહેલાં આપણા શરીરમાં જ્યારે સત્વગુણ વધે ત્યારે કેવી અનુભૂતિ થાય, કેવા આપણા ભાવ વિચારો એના પર શું પ્રભાવ પડે છે એ બતાવે છે, જેનાથી આપણે જાણી શકીએ કે હવે આપણે કયા ગુણમાં છીએ અને એને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ, એ બી ભગવાન આગળ બતાવશે. સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનં યદા તદા વિદ્યાન વિવૃદ્ધં સત્વમિત્યુત. જ્યારે શરીરના સર્વદ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જ સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે. 11મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે જ્યારે આ શરીરમાં સંપૂર્ણપણે સત્વગુણ વ્યક્ત થાય તો શું થાય, કેવી લાગણીઓ કેવી ભાવના હોય છે. તો ભગવાન આ શ્લોકમાં કહે છે, સર્વ દ્વારેષુ, બધા દ્વાર શરીરના, દેહે અસ્મિના પ્રકાશ ઉપજાય તે, જ્યારે શરીરના નવ દ્વાર છે ટોટલ, સર્વ દ્વારેષુ બધા દ્વાર એટલે નવ દ્વાર, જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય ત્યારે સમજવાનો કે હવે સત્વગુણ આપણા શરીરમાં વ્યક્ત થયો છે. તો કે ભાઈ જ્ઞાન પ્રકાશિત થઈ જાય એનો અર્થ શું છે, જ્ઞાન પ્રકાશિત થવાનો અર્થ છે કે દરેક વસ્તુ એના મૂળ રૂપમાં જોઈ, જેવી રીતે આંખ છે, આંખ સ્ત્રીને જોવે, સત્વગુણમાં વ્યક્તિ હોય તો એને શું દેખાય, મા દેખાય. પર સ્ત્રી શું, માત્રે શું, ચાણક્ય પંડિત કહો, બીજાની સ્ત્રી શું છે, આપણા માન સમાન છે. તો જે વ્યક્તિ સત્વગુણમાં છે એ જ બીજાની સ્ત્રીને ઓર કોઈ સ્ત્રીને માના દ્રષ્ટિકોણથી જોઈ શકે. કાન છે એ જોઈતી વસ્તુને સાંભળે, નકામી વસ્તુને ના સાંભળે. જીભ છે એ જોઈતી વસ્તુ જ બોલે, કામની વસ્તુની વાત કરે અને કામની વસ્તુ જ ખાય જે એના શરીર માટે જરૂર હોય, શરીરને ટકાવી રાખે. તો એને કહેવાય છે કે જ્યારે શરીરના બધા દ્વારોથી જ્ઞાન પ્રકાશિત થઈ જાય ત્યારે સમજવાનું કે શરીરમાં સત્વગુણ વ્યક્ત થયો છે, આ એના લક્ષણ છે. તો આપણે જાણી શકીએ છીએ કે આપણે કેવું જોઈએ છીએ, કેવું સાંભળીએ છીએ, કેવું બોલીએ છીએ, કોના વિશે બોલીએ છીએ, કયા વિષય ઉપર બોલીએ છીએ, કેવું ખાઈએ છીએ, એ બધા ઉપરથી આપણને ખબર પડે કે આપણે સત્વગુણમાં છે, રજોગુણમાં છે કે તમોગુણમાં છે. એના માટે આ શ્લોકો વાંચીશું, એને ભાવાર્થ વાંચીશું, એની કોમેન્ટ્રી વાંચીશું, તો આપણને વધારે ખબર પડશે. નેક્સ્ટ શ્લોકમાં જ્યારે આપણા શરીરમાં રજોગુણ વધે ત્યારે આપણી ભાવનાઓ લાગણીઓ કેવી રીતે વ્યક્ત થાય છે એનું વર્ણન છે. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામશમ સ્પૃહ રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ, અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટ થાય છે. આ 12મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે જ્યારે આપણા શરીરમાં રજોગુણ વધી જાય તો આપણી ભાવનાઓ અને લાગણીઓ પર શું અસર થાય છે. તો ભગવાન કહે છે સૌથી પહેલા શ્લોકમાં, લોભ, જ્યારે આપણા શરીરમાં રજોગુણ વધે તો સૌથી પહેલાં શું વધી જાય, લોભ પ્રવૃત્તિ આરંભ, લોભની પ્રવૃત્તિઓ વધી જાય. કર્મણા સમ, સમ એટલે અનિયંત્રિત ઈચ્છાઓ, અનિયંત્રિત ઈચ્છાઓ પર કોઈ નિયંત્રણ નથી. સ્પ્રહા ઈચ્છાઓ, સમ એટલે અનિયંત્રિત, સ્પ્રહા એટલે ઈચ્છાઓ, અનિયંત્રિત ઈચ્છાઓ. લાલસા, ઉગ્ર કર્મ, કેમ
કેમ કે લોભ છે, એનું મૂળ કારણ શું છે? લોભ છે. રજસો સ્થાની વિવર્ધે, જેની વૃદ્ધિ થવાથી, જાયંતે ભર્તરી સભ, જ્યારે રજુગુણી વૃદ્ધિ થવાથી લોભ ઉત્પન્ન થાય છે. અનિયંત્રિત ઈચ્છાઓ, પોતાની સ્થિતિથી કોઈ દિવસ સંતુષ્ટ નહીં. એને જોડે 5 કરોડ હોય તો 10 કરોડની શું કરે? ઈચ્છા કરે. આને શું કહેવાય? રજોગુણ. પોતાની સ્થિતિથી સંતુષ્ટ નહીં, બસ આગળ વધો, આગળ વધો, આગળ વધો, આગળ વધો, એમ જે બી એની સ્થિતિ હોય. અને જો એ પોતાની સ્થિતિ સંતુષ્ટ ના હોય, પોતાની સ્થિતિ એટલે એની જોડે કાંઈ નથી, પછી એને કમાવવું પડશે. એનો મતલબ એવું નહીં કે નહીં કમાવાનો, પણ છતાંય બહુ બધો હોય અને છતાં પણ ઈચ્છાઓ વધતી જાય તો સમજવાનું કે મારા શરીરની અંદર શું વધી ગયો છે? રજોગુણનો પ્રભાવ વધી ગયો છે, એના લીધે આ ઈચ્છાઓ ઉત્પન્ન થાય. કેમ કે લોભ છે ને, એટલો બહુ ડેન્જર વસ્તુ છે જેની કોઈ કલ્પના ના કરી શકે. આ લોભની એક વાર્તા યાદ આવી. 4 બ્રાહ્મણના છોકરા હતા, એક સાથે ગુરુકુળમાં ભણવા ગયા. ગુરુકુળમાં ભણીને પાછા ઘરે આવ્યા. એ લોકોએ વિચાર્યો કે ભાઈ, આપણે ગુરુકુળ ભણીને આવ્યા છીએ તો હવે ઘર બનાવવું પડશે, મકાન જોઈશે, પછી ધન જોઈશે, પછી વિવાહ કરીશું, તો ધન તો જોઈશે ને. કે એટલે ઘણા લોકો કહ્યું કે ધન આપશ્રીને હિમાલયમાં મળશે, ત્યાં કોઈ સાધુ રહેશે, તમને ધન બતાવશે. બધા હિમાલય બાજુ ઉપડી ગયા. રસ્તામાં એક બહુ ઉંમરવાળા સાધુ મળ્યા અને એ સાધુને પૂછ્યું, અમે 4 બ્રાહ્મણ છીએ, ગુરુકુળથી પાછા આવ્યા છીએ અને અમે થોડીક ધન અને સંપત્તિમાં શોધમાં છીએ, આપ એના માટે કંઈ માર્ગદર્શન આપી શકો? તો કે હા. એમને દિવેટ આપી, દિવેટ 4 દિવેટ આપી અને એમને કહ્યું કે ચારોને હાથમાં એક એક આ દિવેટ મૂકી દો. અને એમને કહ્યું કે આ દિવેટ જ્યારે અને જે જગ્યાએ નીચે પડે ત્યાં તમને કંઈક ધન મળશે. અચ્છા, આ ધનની શરૂઆત કંઈથી ક્યાં થશે? ધનની શરૂઆત થશે લોખંડ અથવા કોપરથી અને એન્ડ થશે સોના સુધી. સોનાથી ઉપર આપશ્રીને કોઈ ધન નહીં મળે. એવું કરીને 4 બ્રાહ્મણોને એ 4 દિવેટ આપી દીધી અને ચાલવા લાગ્યા. ચાલતા 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 હિમાલયમાં ગયા. એક જણની દિવેટ છે એ પડી ગઈ. પેલા કે હે, મારા માટે ભગવાને ધન અહીં રાખ્યો છે, કે મારી જે દિવેટ છે એ અહીં પડી ગઈ છે. આજુબાજુ ખોદ્યો, ત્યાંથી કોપર નીકળ્યો, કોપર. અને પેલા કોપર લીધો. પેલો કે ભાઈ, કોપરથી સંતુષ્ટ? તો કે હા, બસ મારા માટે ભગવાને આ જ કોટો હતો અને ભગવાન મને કોપર આપી દીધો. એ લઈને પાછો શું થયો? નીચે પાછો ગતો રહ્યો ઘરે. એમાંથી 2-3 જણા કે આપણે કોપરથી સંતુષ્ટ નથી, કે આપણે આગળ જઈએ એમ. કે એટલે ચાલતા 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 3 મિત્રો આગળ ગયા. ચાલતા ચાલતા 3 મિત્રો આગળ ગયા અને સેકન્ડ મિત્રની દિવેટ પડી ગઈ હાથમાંથી. આજુબાજુ ખોદ્યો તો ચાંદી નીકળી. ઓ, ચાંદી! પહેલાં કે ચાંદી કેમ? સોનું મળવાનું છે ને. તો કે ના, મારી દિવેટ અહીં પડી છે એટલે મારો કોટો અહીં પૂરું થાય છે, મારે વધુ લોભ કરવું જોઈએ નહીં. એ પેલો ચાંદીનો ઘડો લઈ અને પાછો જાય. રહ્યા 2 મિત્રો, ચાલવા લાગ્યા સોનાની તલાશમાં. આગળ જાય છે, 3 મિત્રની દિવેટ પડી જાય છે. એને ખોજ્યો તો સોનો નીકળ્યો. ઓ, સોનો! પહેલાં કહ્યું, ચાલ આ દિવેટ વિવેટ નાખી દે અને આપણે સોનાના 2 ભાગ કરી લઈએ. ના, મને આનાથી ઉપર કંઈ મળવાનું છે, મારી દિવેટ તો પડી નહીં. પહેલાં કહ્યું કે જો, પેલા સાધુએ ના પાડી હતી કે સોનાથી ઉપર તને કંઈ મળશે નહીં. તો કે ના, મારી દિવેટ છે ને પણ. તો કે ના, મને સોનું મળી ગયું એટલે હું મારો સંતુષ્ટ છું મારી પરિસ્થિતિથી. સોનાથી ઉપર જવાની મને કોઈ ઈચ્છા નથી. મારો કોટો ભગવાને આપી દીધો, એ કોટામાં હું સંતુષ્ટ. એ સોનો નહીં નીકળી ગયો. પણ જે 4થો બ્રાહ્મણ હતો એ લોભી હતો. એને કહ્યું કે મારી દિવેટ તો હજુ પડી જ નહીં, કે હું આમાંથી સોનું ના લાવું, કે મને આ સોનાથી ઉપર મળશે. આ લકી પેલા ઋષિએ ના પાડી હતી કે તમને કોપરથી લઈ અને સોના સુધીની આઈટમો મળશે. પણ પેલો આગળ ગયો, આગળ ગયો, આગળ ગયો, આગળ ગયો. હિમાલયના શેઠ એકદમ એન્ડમાં ગથડ્યો તો દૂરથી જોયો કે એક માણસ ઊભો હતો, બહુ દૂર ડિસ્ટન્સ હતો. પૂછ્યો, એ ભાઈ, અહીં ખજાનો છે, સંપત્તિ છે? તો એને કહ્યું, ના, એવું કોઈ સંપત્તિ જોઈ નથી. એમ થોડોક નજીક આવ્યો તો એના હાથમાંથી દિવેટ પડી ગઈ.
હા, 100% અહીં કઈ સંપત્તિ હોવી જોઈએ. ત્યાં સુધી તો જે માણસ ઊભો હતો એને નજીક ગયો તો એના માથા ઉપર એક ચક્કર ફરતો હતો અને એનાથી બહુ પીડા થતી હતી અને લોહીના ટીપા પડતા હતા, કેમ કે માથા વાગતો હતો. એ ચક્કર ત્યાંથી ઉઠી અને કોના માથામાં આવી ગયો? આ જે બ્રાહ્મણનો છોકરો હતો એના માથામાં આવી ગયો અને એકદમ ફિક્સ થઈ ગયો. હલન ડુલન ના કરી શકે, ચાલી બી ના શકે. પેલા કે ઓ આ શું થયો, માથે બહુ બરોબર વાગે છે એમ, માથામાં બહુ બરોબર વાગે છે એમ, કે આ શું થયું એમ. પહેલાં સમજાવ્યું કે આ કુબેરજીને રહ્યો છે, ફૂલ ઓફ ધન છે અહીં. તો કે આ ચક્કર શું છે, મારા માથા ઉપર કેમ આવી ગયું? કે તો કે કુબેરજીનો સુરદર્શન ચક્કર છે. હા, રક્ષક ચક્કર છે, રક્ષા કરે એમના ધનની, કે એના ધનને કોઈ લઈ જાય નહીં. તો કે આ મારા માથા ઉપર કેટલા સમયથી રહેશે? તો પેલા વ્યક્તિએ પૂછ્યો કે અત્યારે ઇન્દ્રની પોસ્ટ ઉપર કોણ છે, એને સમથિંગ નામ કયો? તો પેલા શું કહ્યું ખબર છે? ઓહો, 2 અબજ વર્ષથી હું અહીં ઊભો છું. કેટલા? 2 અબજ વર્ષથી હું અહીં ઊભો છું, 2 અબજ વર્ષથી. પેલા કે ઓહો, મારે કેટલો ઊભો રહેવું પડશે? તારે બી આટલો જ ઊભો રહેવું પડશે. જ્યાં સુધી બીજો કોઈ તારે જેવો લોભી માણસ અહીં ના આવે ત્યાં સુધી તું અહીં ફિક્સ થઈ ગયો હોય. તારા માથામાં શું ફરશે? આ સુદર્શન ફરશે. અને પેલાના માથામાંથી સુદર્શન ચક્કર નીકળી ગયો તો પેલો ભગવાનને ધન્યવાદ આપે, હે ભગવાન આને મોકલી આપ્યો તો મારો જીવ છૂટી ગયો, નહીં તો હું તો કમ્પ્લીટ મરી જાત. અને પેલાએ કહ્યો જે પેલા આ સુદર્શનને ધારણ કરી માથામાં ઊભો હતો, ભૂખ અને તરસ નહીં લાગે તને, કોઈ પ્રકારની બીજી પીડા નહીં થાય, ખાલી આ ચક્કર ફરશે ને એ માથાનો લોહી નીકળશે અને તારે રગડાશે, એ રગડવાની જે પીડા થશે એ જ પીડા થશે, બસ બીજો કોઈ પીડા નહીં થાય, આવી રીતે ઊભો રહીશું કરોડો વર્ષો સુધી. અને પેલો તો ચાલ્યો. તો આ શું છે? લોભનું પરિણામ. ભગવાન આપણને જે કોટો આપે એ કોટામાં સંતુષ્ટ રહેવું જોઈએ. પેલા ઋષિએ કહ્યો હતો કે કોપરથી સોના સુધી મળશે, એનાથી ઉપર કોઈ તમને સંપત્તિ મળશે નહીં. પણ પેલો બ્રાહ્મણ સંતુષ્ટ નહોતો અને 2 કરોડ કે 2 અબજ વર્ષ માટે જઈ અને ત્યાં ફસાઈ ગયો. તો રજોગુણનું મુખ્ય લક્ષણ છે લોભ. આ લોભ છે ને બધા મૂળ પાપનો શું છે? કારણ છે. એના લીધે શું થાય છે? જીવ પાપકર્મ કરે છે એક્ચુઅલી એમ. તો ભગવાને આ શ્લોક સમજાયો કે રજોગુણ છે એ આપણને ઈચ્છાઓથી બાંધી નાખે છે. સોની ઈચ્છાઓ, લોભ, આ લાવો પેલો લાવો પેલો ભેગું કરો, ઈચ્છાઓ 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 ઈચ્છાઓ, કોઈ એન્ડ નહીં, એ રજોગુણનું મુખ્ય લક્ષણ છે. હવે નેક્સ્ટ શ્લોક છે શ્લોક સંખ્યા 13. એમાં ભગવાન બતાવે છે કે તમોગુણી જે વ્યક્તિ છે, તમોગુણી જીવ છે, એની ભાવના સોનાથી બંધાઈ જાય, એની ઈચ્છાઓ સોનાથી બંધાઈ જાય. અપ્રકાશો પ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુ નંદન. હે કુરુપુત્ર, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. આ 13મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે જેના શરીરમાં તમોગુણ વધી જાય, તમોગુણ વ્યક્ત થાય, તો એના લક્ષણ શું રહેશે, એની ભાવનાઓ પર શું અસર થાય છે? તો ભગવાન કે અપ્રકાશો અજ્ઞાન. સૌથી પહેલો લક્ષણ શું છે? અજ્ઞાન. કોઈ પણ જ્ઞાન નહીં. જ્ઞાન એટલે પાછું એવું નહીં કે સ્કૂલ કોલેજો નહીં, એ હોય. આધ્યાત્મિક જ્ઞાન બિલકુલ નહીં, સામાજિક જ્ઞાન બિલકુલ નહીં, નૈતિકતાનું જ્ઞાન બિલકુલ નહીં. અપ્રવૃત્તિ ચ, અપ્રવૃત્તિ, કાર્યમાં ઢીલાશ, કાર્ય કરવાની ક્ષમતા હોય થતાં એમાં આળસ. કાર્ય કરવાની ક્ષમતા છે પણ આળસ, પ્રમાદ. પ્રમાદ એટલે ઊંઘવાની વધારે ઈચ્છા અથવા તો વધારે ઊંઘ આવે. 10-10 કલાક ઊંઘી જઈએ તો બી સંતુષ્ટ નહીં. એવું થાય કે 24 કલાક ઊંઘી જાઉં તો સારો, 24 કલાક ઊંઘ્યા તો એ વિચારે 48 કલાક ઊંઘી જાઉં તો સારો. એને કહેવાય પ્રમાદ, મોહ. મોહ એવ છ તમસ્યાની, તમોગુણ વધ્યાનો કહેવાય. જાય અંતે, જાણવું જોઈએ. વિવર્ધે, વૃદ્ધિ થવાથી. કુરુનંદન, હે કુરુનંદન. તો ભગવાન અહીં ઘર 3 ગુણમાં આપણા શરીરમાં વધે, વ્યક્ત થાય, એની શું શું ભાવનાઓ આપણા ઉપર અસર કરે છે એનો વર્ણન કર્યો. હવે નેક્સ્ટ શ્લોક સંખ્યા 14 થી 18 ભગવાન કૃષ્ણ સમજાવે છે 3 ગુણમાં કર્મ અને 3 ગુણમાં મૃત્યુ.
ત્રણ ગુણમાં મરશે એ ક્યાં જશે, અને ત્રણ ગુણમાં કર્મ કરશે કેવી રીતે એ નેક્સ્ટ શ્લોકમાં બતાવે છે. અધ્યાય 14 પ્રકૃતિના ત્રણ ગુણો, શ્લોક 14-18 વિશે ત્રણ ગુણોમાં કર્મ અને મૃત્યુ. યદા સત્વે પ્રવૃદ્ધે તો પ્રલયં યાતિ દેહભૃં તદોત્તમવિદાં લોકાન અમલાન પ્રતિપદ્યતે. જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. આ 14મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે જ્યારે જીવ સત્વગુણમાં શરીર ત્યાગ કરે અને સત્વગુણમાં હોય કમ્પ્લીટલી પ્યોર સત્વગુણ અને આ શરીરને છોડે ત્યારે ક્યાં જાય, યદા સત્વ પ્રવર્તે પ્રવર્ધે વિધિ થવાથી તું ત્યારે પ્રલયમ આ શરીરનો નાશ થવાથી યાંતિ દેહે ભર્તમ દેહધારી તદા ત્યારે ઉત્તમ વિદામ ઉત્તમ વિદામ એટલે મહર્ષિઓના લોકને લોકાન અમલાન લોકાન અમલાન અમલાન એટલે મળ વગર એકદમ વિશુદ્ધ લોકોની પ્રતિપદ્ધતે પ્રાપ્તિ થાય છે. જ્યારે વ્યક્તિ સતુગુણમાં શરીર ત્યાગ કરે છે અથવા તો એની ચેતના સતુગુણમાં હોય છે ત્યારે ત્યાગ કરે છે કમ્પ્લીટ પૂર્ણપણે સતુગુણ મહર્ષિઓના ઉચ્ચ લોકોને પ્રાપ્ત કરે છે. હવે સતુગુણમાં મરવું એટલે શું, કેવી રીતે કહી શકાય સતુગુણમાં મરી એમ? સૌથી પહેલાં શાસ્ત્રનું જ્ઞાન હોય કે હું શરીર નથી આત્મા છું, એક એવી ચેતનામાં શરીર છોડે. આ શરીર કમ્પ્લીટપણે નાશવત છે એના માટે શોક બિલકુલ કરવું જોઈએ નહીં. બે, મૃત્યુથી કોઈ ડર હોવું જોઈએ નહીં, ભયથી કે હું ક્યાં જઈશ એને સ્પષ્ટ ખબર છે કે હું ઉપરી લોકોમાં જઈશ એમ, મૃત્યુનો ભય નથી. નંબર 4, કોઈ ભૌતિક આસક્તિ નહીં ધનમાં પરિવારમાં, અને એકદમ શાંત ચિત્તે હે શરીરને ત્યાગ કરે તો શું કહેવાય છે ને, સતોગુણી મૃત્યુ. એવો વ્યક્તિ શરીર ત્યાગ કરે તો ઉત્તમ વિદામ લોકાન અલમનાન પદ્ધતિ અમલાન વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય. મલ મલ એટલે ગંદગી, અમલાન એટલે વિશુદ્ધ શુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય. તો કળિયુગમાં 99% લોકો સતગુણમાં નહીં મરતા, બહુ રેર કેસમાં કોક સતગુણ મરે છે. આ બહુ જ મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ શ્લોકમાં 15મામાં રજોગુણ અને તમોગુણમાં જે શરીરનો ત્યાગ કરે છે એનું વર્ણન છે. આ 55મા એપિસોડમાં આજે આપણે 14મા અધ્યાયના 7મા શ્લોકથી લઈ અને 14મા અધ્યાયના 14મા શ્લોક સુધી ચર્ચા કરી. એમાં બે મહત્વપૂર્ણ મુદ્દા છે. પહેલો મુદ્દો છે કે આ પ્રકૃતિના ત્રણ ગુણો છે એ આપણને કેવી રીતે બાંધે છે. તો ભગવાને સમજાયો, સત્વગુણ સારાપણાથી, રજોગુણ કામ અને લોભથી, અને તમોગુણ અજ્ઞાનથી, એનાથી બાંધે છે. તો ભગવાને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં એવું કહ્યું, ત્રિગુણિયા વિશ્યા વેદા નિસ્ત્રી ગુણ્યો ભવા અર્જુન, આ ત્રણ ગુણોથી પરે થઈ જા. કારણ કે જ્યાં સુધી આપણે આ ત્રણ ગુણોના સંપર્કમાં રહીશું તેનું પરિણામ શું આવશે, કારણમ ગુણ સંગસ્ય સદ અસદ યોની જન્મશું. સદ અને અસદ સારા અને નરસા જન્મ લેવા પડશે ગુણોના સંગમાં રહેવાથી, એના પ્રભાવમાં રહેવાથી. એટલે આપણે આ ગુણોના પ્રભાવમાંથી શું નીકળી જવું જોઈએ, બહાર કેવી રીતે નીકળી શકીએ, હૃદય અને મનને શુદ્ધ કરવું પડશે. જો આપણો હૃદય અને મન શુદ્ધ હોય તો પ્રકૃતિના ત્રણ ગુણોનો પ્રભાવ આપણે ઉપર પડે નહીં. હૃદય અને મનની શુદ્ધિકરણ માટે શું પ્રોસેસ છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ મહામંત્ર. પછી ભગવાને મહત્વપૂર્ણ મુદ્દો સમજાયો આ 7મા શ્લોકથી લઈને 14મા શ્લોક સુધી. ત્રણ ગુણમાં મૃત્યુ, સત્વગુણમાં મૃત્યુ, રજોગુણમાં મૃત્યુ અને તમોગુણમાં મૃત્યુ. સત્વગુણમાં સ્વર્ગલોકમાં, રજોગુણમાં પૃથ્વીલોકમાં અને તમોગુણમાં નીચે લોકોમાં. તો આપણે ત્રણેય ગુણોમાંથી એકેય ગુણમાં મૃત્યુ પામવું નથી, આપણે આધ્યાત્મિક ગુણમાં મૃત્યુ પામવું છે, આધ્યાત્મિક ચેતનામાં મૃત્યુ પામવું છે. તો એ આધ્યાત્મિક ચેતના શું છે, હું કૃષ્ણ અંશ છું, હું આત્મા છું, હું સનાતન છું, કૃષ્ણ ભગવાન છે અને મારે અને કૃષ્ણ સાથે પરમાનન્ટ સંબંધ છે, અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરતા કરતા શરીરને ત્યાગ કરું, એને કહેવાય છે આધ્યાત્મિક મૃત્યુ. એનાથી શું થશે, ભગવાનના ધામમાં આપણને પ્રવેશ મળશે. તો એના માટે અત્યારથી પ્રેક્ટિસ કરવી પડશે, બે પ્રેક્ટિસ, હરે કૃષ્ણ મહામંત્રનો સતત રટણ અને શાસ્ત્રનો અભ્યાસ જ્ઞાન અર્જિત કરવા માટે. આ બેઓનું કોમ્બિનેશન હશે તો
તો શું થશે? છેલ્લે કૃષ્ણ યાદ આવશે અને આપણે આધ્યાત્મિક મૃત્યુ પામીશું અને ભગવાનના ધામમાં જઈશું. તો એના માટે અત્યારથી જ આ વસ્તુને આચરણ કરવાનું શું કરી નાખો? ચાલુ કરી નાખો. મને ખબર નથી કે આપની આયુષ્ય કેટલી છે, આપ કેટલા ઉંમરવાળા છો. કોઈનો આયુષ્ય કોઈને ખબર નથી. ગમે ત્યારે મૃત્યુ આવી શકે. અત્યારથી ઉઠાવો માળા, ચાલુ કરી દો. અત્યારથી ઉઠાવો ભગવદ્ ગીતા અને શું કરો? ચાલુ કરી નાખો. બસ અત્યારથી ચાલુ કરી દો. ઉઠ્યા ત્યાંથી સવાર, મોડો કરશો જ નહીં. આ મનુષ્ય જીવન એકવાર આપણા હાથમાંથી ગતો રહ્યો, હરે કૃષ્ણ, પછી કશું જ નહીં થાય. પછી છેલ્લે પસ્તાવાનો વારો આવે એના કરતો અત્યારથી આપણે ચાલુ કરી દઈએ તો આપણે આધ્યાત્મિક મૃત્યુ પામવાનો પ્રયાસ કરવો જોઈએ. એ જ આ એપિસોડનો સારાંશ છે અને એના માટે આ બે વસ્તુ આચરણમાં મૂકવી જોઈએ. ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાનામ શલાકયા સક્ષુર મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામીતિ નામદે. નમો વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામદે. નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારલે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશદાણી રે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવિંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. રજસી પ્રલયં ગત્વા કર્મ સંગિષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયોનિષુ જાયતે. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે, અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુયોનિમાં જન્મ ગ્રહણ કરે છે. આ 15મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે જે લોકો રજોગુણમાં મરે છે એ ક્યાં જન્મ લેશે, અને તમોગુણમાં મરે છે એ ક્યાં જન્મ લેશે. તો ભગવાન કહેશે, રજસી પરલે ગત્વા જાય છે, કર્મ સંગીસુ જાયતે. કર્મ સંગીસુ, જે રજોગુણમાં મૃત્યુ પામે છે
એ સકામ કર્મીઓના વચમાં જન્મ લેશે, જ્યાં સકામ કર્મ થઈ શકે. રજોગુણમાં મૃત્યુ લે સકામ કર્મીઓના વચમાં. સકામ કર્મ ક્યાં થાય છે? ફક્ત પૃથ્વી લોક ઉપર. તો જે લોકો રજોગુણમાં મરે છે એ પૃથ્વી લોક ઉપર જન્મે છે, સકામ કર્મ કરે છે. તો રજોગુણ મૃત્યુ લે શું? એક્સિડન્ટ. હા, રજોગુણમાં મૃત્યુ છે. દવાખાનામાં જોયા છે એમ, માણસ આમ મરી જાય, અહીં બી બે ઇન્જેક્શન, અહીં બી ઇન્જેક્શન, અહીં બી ઇન્જેક્શન, આમ પગ બાંધેલા છે એમ. રજોગુણમાં, રજોગુણમાં મૃત્યુ એમ. પીડાતા હોય, ભૌતિક આસક્તિ હોય, ફેક્ટરી, કંપની, પૈસા, ઘણા લોકો એવા હોય, મરતા હોય, ડૉક્ટરને કહે, ડૉક્ટર સાહેબ અઠવાડિયું મને જીવતો રાખી દો ને. ડૉક્ટર પૂછે, શું કરીશ? ઉઘરાણી બાકી છે કંપનીની, ઉઘરાણી. અરે ભાઈ, ઉઘરાણીને છોડ ભાઈ, હવે તું અઠવાડિયા પછી જતો રહી છે, ઉઘરાણી કામની શું? એના કરતો ભગવાનનું ચિંતન કર ને ભાઈ, કંઈક સારી ગતિ થાય એના માટે ચિંતન કર, પ્રાર્થના કર, ભગવાનનું નામ લે. ઉઘરાણી બાકી છે મારી, હોંપી દે છોકરાને ભાઈ, કરશે છોકરો હે એ ઉઘરાણી કરવાનું છોકરાનું કામ છે, હવે તારો કામ નથી એમ. તો કહેવાનો મતલબ શું છે કે આવી રીતે ડૉક્ટર એક દિવસ, ડૉક્ટર બે કલાક, ડૉક્ટર ચાર કલાક જીવતો રાખો મને, કોઈના હાથમાં નહીં. તો એ રજોગુણમાં. સમાજમાં એક વર્ગ એવું પ્રચાર કરે છે કે મનુષ્ય છે એ મનુષ્ય જ બને છે. ના, પાછું ઉદાહરણ શું આપે ખબર? બટાકાનો બીજ છે ને જમીનમાં નાખો ને તો બટાકો જ નીકળે કે. અરે ભાઈ, પણ શાસ્ત્ર પ્રમાણ મેન છે ને. આપણે ઉદાહરણ શા માટે આપીએ? કે તત્વજ્ઞાનને સમજવા માટે ઉદાહરણનો ટેકો લઈએ છીએ, નહીં કે ઉદાહરણને સમજવા માટે તત્વજ્ઞાનનો ટેકો લઈએ છીએ. ઉદાહરણ સ્વયં સિદ્ધાંત નથી, સિદ્ધાંતને સમજવા માટે આપણે ઉદાહરણનો ટેકો લઈએ છીએ. તો એવી રીતે ઘણા બધા બંધ બેસતા ઉદાહરણો મળી જાય છે, જે સિદ્ધાંતને, તત્વજ્ઞાનને ખોટી રીતે સાબિત કરી શકે છે, પણ એ સાચી વસ્તુ નથી એમ. તો આ શ્લોકમાં કહ્યું કે જે લોકો સત્વગુણ મરે ઉપરી લોકમાં જાય છે, દેવતા લોકમાં, તો કેવી રીતે મનુષ્ય કહેવાય? દેવલોકમાં જન્મ પામ્યા મનુષ્ય, મનુષ્ય કેવી રીતે બન્યો? પણ જે રજોગુણમાં મરી જાય છે એ મનુષ્ય જન્મ વચ્ચે જન્મ લે છે અને સકામ કર્મ કરે છે, કેમ કે એની બધી આસક્તિઓ સાથે મરી જાય છે. રજોગુણ એટલે એક્સિડન્ટ, દવાખાનામાં બહુ પીડાજનક પરિસ્થિતિમાં મરી જવું. પછી આવે છે તથા પલ્લી ન તમસી મૂઢ યોનિ સુ જાયતે, પશુ યોનિમાં સ્પષ્ટ કહ્યું છે મૂઢ યોનિ સુ જાયતે, જે તમોગુણમાં મરે છે એ મૂઢ યોનિ સુ જાયતે. તમોગુણમાં મરું, આત્મહત્યા, ટ્રેન નીચે કચડાઈને, ફાંસો ખાઈને, પંખા નીચે ઝેર ખાઈને, અથવા તો મર્ડર કરે, ગોળીથી ઉડાવી દે, કાપી નાખે, મારી નાખે, આ બધું તમોગુણમાં મૃત્યુ છે. ચેતના એકદમ બહુ ડલ હોય એ સમય, એ સમયે જ્યારે માણસ મરી જાય તો મૂઢ યોનિ સુ જાય તે પશુઓમાં જન્મ લે છે, પશુ યોનિમાં. તો આ ભગવદ્ ગીતાનું પ્રમાણ છે, એવું નથી કે મનુષ્ય મનુષ્ય જ બને છે, મનુષ્યમાંથી પશુ થઈ ગયો છે. તો ભૌતિક ઉદાહરણ સ્વયં સિદ્ધાંત નથી, સિદ્ધાંતને સમજવા માટે આપણે ઉદાહરણો સારો લઈએ છીએ. તો આ ત્રણ ગુણમાં મરનારની ત્રણ ગતિ થઈ, સત્વગુણવાળા ઉપરના લોકમાં જાય, રજોગુણવાળા પૃથ્વી લોક ઉપર રહેશે, તમોગુણવાળા પશુમાં નીચી યોનિમાં જાય છે. તો શું કરવાથી આ ગતિ મળે છે એની એક વાર્તા છે. એકવાર એક પંડિતજી હતા, કાશીથી આવ્યા, બહુ મોટા ચોપડા લીધેલા અને ખભે ઉચકેલા આવતા હતા, અને વરસાદ ચાલુ થયો તો એક મકાનના ઘરને આગળ ઊભા રહી ગયા. છત હતી, છત નીચે, ત્યાં સુધીમાં ઉપરથી એક વેશ્યા રહેતી હતી, એ વેશ્યાએ બૂમ પાડી એક છોકરીને, જ્યાં જોઈ આય કે આ માણસ મરી ગયો ને, એ ક્યાં ગયો છે કે આ માણસ મરી ગયો, એ ક્યાં ગયો છે? સ્વર્ગમાં ગયો છે કે નરકમાં ગયો છે કે ભગવાનના ધામમાં ગયો છે? પેલો પંડિતજી કે, હું આટલો બધો વિદ્વાન વ્યક્તિ અને કાશીથી આટલી બધી વિદ્યા લઈને આવ્યો, આટલા બધા ચોપડા સાથે, તો મને ખબર નહીં પડી કે આ માણસ મરીને ક્યાં ગયો છે? આ વેશ્યા પાસે શું વિદ્યા છે કે? પેલી છોકરી જઈને આવી અને કહ્યો કે નરકમાં ગયો છે કે? ત્યાં સુધી બીજી લાશ આવી, એના ઘર આગળથી પસાર થઈ મરેલા માણસની, ઠાઠડી પૂછ્યા કે આ ક્યાં ગયો છે? તો કે સ્વર્ગમાં ગયો છે. ત્રીજી આવી, પૂછ્યા ક્યાં ગયો છે કે? તપાસ કરી આવી,
તો ક્યાં ભગવાન ધામમાં ગયો છે? અને પંડિતજી પાસે ઉપર ગયા અને વેચ્યા, જુઓ કે આ તમારો ગ્રાહક નથી. એમણે પૂછ્યું, પંડિતજી કેમ આવ્યા તમે? પ્રણામ માટે. પંડિતજી હતા, માતા સમજે, વેચ્યા હોય કે કોઈ પણ હોય. તો કે હું માતા માતા નથી, હું તો એક વેચ્યા છું, જે બી હોય પણ અમારા માટે માતા છે. બોલો કેમ આવવાનો થયો તમારો? તો એમને એવું કહ્યું કે તમારા પાસે એવી કઈ વિદ્યા છે કે જેનાથી તમે જાણી શકો કે મરનાર માણસ ક્યાં ગયો શીખે? હું તો આટલા વર્ષ કાશીમાં અધ્યયન કરીને આવ્યો વેદોનો, તો બી મને ખબર નહીં પડ્યો. તમારા પાસે એવી કઈ વિદ્યા છે? એ વિદ્યા શીખવી છે. તો છોકરીને કહ્યો, બેટા પંડિતજીને આપણી વિદ્યા કહી દો. કે છોકરી કહ્યો કે જો, સૌથી પહેલો માણસ હતો એ નરકમાં ગયો, મને કેવી રીતે ખબર પડી? સૌથી પહેલાં એ માણસનો એડ્રેસ લીધો જે મરી ગયો હતો, એ ફળિયામાં ગઈ, એ ફળિયામાં લોકો પાસેથી ચર્ચા સાંભળી. કોઈ માણસ મરી જાય ને એના પછી ચર્ચા થાય છે હંમેશા, કેવો હતો? ચોર હતો, બહુ પરેશાન કરતો હતો, બહુ દારૂ પીને રખડતો હતો. ફળિયામાં હવે શાંતિ થઈ ગઈ, એનાથી ખબર પડે છે કે નરકમાં ગયો. બીજો માણસ જે મરી ગયો એનો એડ્રેસ લીધો, એના ફળિયામાં ગઈ, તો લોકો વાત કરે, ઓહો આ ફળિયાનો જે કૂવો છે એને બંધાયો, આ ફળિયામાં રોડ બનાવ્યો, ગામમાં બધું લાઇટ લઈ આવ્યા, બધું સમાજનું કામ કર્યો, થોડોક ધાર્મિક પણ હતો, કહી ગયો સ્વર્ગમાં ગયો છે. ત્રીજો માણસ મરી ગયો તો એનો એડ્રેસ લીધો, એના ફળિયામાં ગઈ, તો ચર્ચાઓ ચાલતી, ઓહો એક ભગત માણસ ઓછો થઈ ગયો આપણા ફળિયામાંથી, હવે આ ભજન કોણ કરશે? બહુ સરસ સત્સંગ કરતો હતો, બહુ સરસ ભગવાનનું કીર્તન કરાવતો હતો, નરસિંહ મહેતા જેવો હતો બિચારો, અને ગતો રહ્યો, હવે આજે આપણો ફળિયો છે એ સૂનો સૂનો લાગશે, ભજન કીર્તન એટલો બધો નહીં થાય. તો સમજવાનો, ભગવાનના ધામમાં ગયો. પંડિતજી કે, ઓહો હો, આ તો અમારા શાસ્ત્રમાં લખેલો છે કે, પણ મને લાઇટ નહીં થઈ. કે સારો કર્મ કરે તો સ્વર્ગલોકમાં જાય, ભક્તિ કરે તો વૈકુંઠમાં જાય, અને પાપ કરે તો નરકમાં જાય, એ તો લખેલું છે વેદોમાં, પણ આટલી સાદી વસ્તુ મારા મગજમાં ના આવી. તો કહેવાનો ભાવ એવું છે કે એટલા માટે આપણે ઉદાહરણ સમજાવીએ છીએ, આ ઉદાહરણ એટલા માટે આપીએ કે જેનાથી આપણે એકદમ સાદી વસ્તુ છે એ સમજમાં આવી જાય, જે રીતે પંડિતજીને નહીં આવી અને પછી વેશ્યાને સમજાવતી આવી ગઈ. એટલા માટે આપણે આટલા બધા શ્લોકમાં શું આપીએ છે? ઉદાહરણો આપીએ છીએ. તો આ ત્રણ ગતિનો વર્ણન કર્યો ભગવાને. એવું નથી કે માણસ માણસ બને, પશુ પશુ જ બને, એવું નથી. તો માણસો વધે કેવી રીતે? જો માણસ માણસ જ બનતા હોય તો જેટલા મરે એટલા જ માણસો પેદા થવા જોઈએ ને. વધે કેવી રીતે? એનો મતલબ બીજેથી કંઈ આવી રહ્યા છે, બીજેથી કંઈ આવી રહ્યા છે. તો કહેવાય છે કે પશુ યોનિમાંથી છેલ્લી યોનિ છે જેમાંથી માણસ ટ્રાન્સફર થાય. એક પુરાણમાં કહ્યું છે, વાંદરો તમુગુણી માણસ બને, વાંદરામાંથી સીધી મનુષ્યોની, વાંદરોની છેલ્લી એ બાજુથી, એમાંથી મનુષ્ય આવે, સિંહ એમાંથી મનુષ્ય આવે, ગાય એમાંથી મનુષ્ય આવે. ગાય મરી જાય સીધી મનુષ્ય બની જાય, સિંહ મરી જાય તો મનુષ્ય બની જાય, અને વાંદરો બની જાય તો મનુષ્ય બની જાય. પણ ગાય સતુગુણી મનુષ્ય બને, સતુગુણી લોકોની વચ્ચે જન્મ લે છે, સિંહ રજુગુણી મનુષ્ય વચ્ચે, અને વાંદરો તમુગુણી મનુષ્ય વચ્ચે. એ લોકો આવી રહ્યા છે, એ લોકો બધા જે મરે છે એ મનુષ્યમાં ટ્રાન્સફર થાય છે, એટલા માટે આટલા બધા મનુષ્યો વધી રહ્યા છે અને પશુ લોકો ઓછા થઈ રહ્યા છે. આ એનો સાયન્સ છે. નહીં તો આપણા ગામમાં બે કૂતરા મરે તો બે જ રહેવા જોઈએ ને, ચાર આઠ દસ બાર કંઈથી આવ્યા? તો કહેવાનો પત્ર એવું છે કે આ સાયન્સ બહુ ગૂંઢ છે. આપણે આગળ ફરી એનું ડિસ્કશન કરીશું. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે 16માં કે ત્રણ પ્રકારના કર્મ હોય છે, સત્વગુણ કર્મ, રજોગુણમાં કર્મ અને તમોગુણમાં કર્મ, એનો ફળ શું હોય છે? કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્વિકં નિર્મલં ફલં રજસસ્તુ ફલં દુઃખં અજ્ઞાનં તમસઃ ફલં. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે, પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. આ 16માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ ત્રણ ગુણમાં કરેલા કર્મનો ફળ સમજાવે છે. કર્મણમ કર્મ સુકૃતમ પુણ્યશાળે ઈચ્છ્યાહુ હોય છે સાત્વિકમ સતોગુણમાં નિર્મલમ ફળમ, નિર્મળ એટલે શુદ્ધ હોય છે.
જે સતગુણમાં છે એ કર્મ કરે છે એનો ફળ શું છે? પુણ્યનું હોય છે, પુણ્ય કાર્ય કરે સતગુણમાં. અને અહીં શું કહે છે એનો ફળ? નિર્મલમ ફલમ, એકદમ શુદ્ધ ફળ હોય છે. તો એનાથી સારા લોકોની પ્રાપ્તિ થાય. સતગુણમાં વ્યક્તિ બહુ ખાસ કરીને એક બે ટકો પાપ કરે પણ 99% શું કરે છે? પુણ્યકર્મ કરે છે, સારા કર્મ કરે છે, પાપ કર્મ કરતો નથી. એટલે એનો જે ફળ બને છે એ પુણ્યશાળી હોય છે, પુણ્યશાળી ફળ હોય, સારો ફળ હોય છે. એટલી આમ એનાથી સમાજમાં શાંતિ વિકસે છે. એટલી રજસ્તસ્તુ ફલમ દુઃખમ, રજુગુણનું જે ફળ છે, રજુગુણ કાર્યનું ફળ છે એ કેવું છે? દુઃખવાળું છે, દુઃખદાયક, અતિશય. રજુગુણ એટલે ઈચ્છા, મારી ઈચ્છાથી મેં એક જબરદસ્ત બિલ્ડિંગ બનાવી, મારી એક ઈચ્છા છે. રજુગુણમાં એક લોભ છે, ખતરનાક બંગલો બનાવ્યો, આખી જિંદગી લોન, પણ કેટલો સંતુષ્ટ મળે? ઓહો, મેં આટલો સરસ બંગલા બનાવ્યો, બસ આટલો સુખ. પણ દુઃખ, આખી જિંદગી લોન ચાલે. અને અત્યારે બેંકોએ લોન એવું કરી નાખ્યું છે કે જેટલી લોન ભરો ને પણ મેઇન બેલેન્સ તો તમારું બાકી જ રહે. ભર્યા જ કરો. થોડુંક માનસિક સુખ મળે કે મેં આ બંગલો બનાવ્યો, પણ એના માટે કેટલો પરિશ્રમ. દુઃખમ રજસ્તુ ફલમ દુઃખમ, રજુગુણમાં આપણે જે કર્મ કરીએ એનું ફળ શું છે? દુઃખમાં પરિણમે છે, દુઃખમાં પરિવર્તિત થાય છે. એવા ઘણા ઉદાહરણો છે. જે બી રજુગુણમાં કાર્ય થાય એનું ફળ શું છે? દુઃખ છે, બસ બીજું કાંઈ નથી. અજ્ઞાનમ તમસ ફલમ, અને તમોગુણમાં જે ક્યારે કરીશું એનું ફળ શું છે? મૂર્ખામી, કમ્પ્લીટ ઉલટો સતગુણ કરતો, કતલખાના. તમોગુણમાં કાર્ય, તમોગુણમાં કર્મ, આ ટીવી એવા હોરર વસ્તુ બતાવવાની, આ બધા એવી વસ્તુઓ બતાવવાની જેનાથી માણસ શું કરે? ઉગ્ર કર્મ કરવા અને પાપ કરવા માટે પ્રવૃત્ત થાય. ઇન્ટરનેટ, હે, ઘણા બધા અહેવાલો છે, મોટા મોટા કારખાનાઓ, પ્રદૂષણવાળી વસ્તુઓ જેમાં બહુ કેમિકલ્સ નીકળતો હોય, જેને જગતનો શું થાય છે? નાશ થાય છે. ગોવધનો પ્રોત્સાહન, હે, તો આનાથી શું થાય? જગતનો અહિત થાય. મૂર્ખામી, અણુબોમ્બ, આતંકવાદ, આ બધું શું છે? તમોગુણમાં બીજાઓનો વિનાશ, સમાજમાં શાંતિ અશાંતિ. તો આ કારણ છે. આપણે સતોગુણમાં કર્મ કરીશું તો એનો ફળ પુણ્યદાયક હશે, શુદ્ધ હશે, નિર્મળ હશે. રજુગુણમાં કર્મ કરીશું તો એનો ફળ દુઃખદાયક હશે. અને તમોગુણમાં કર્મ કરીશું તો એનો ફળ શું છે? મૂર્ખામીમાં પરિણમશે, મૂર્ખામીમાં. તો નેક્સ્ટ શ્લોકમાં બતાવે છે.